હેલો વેલકમ ગુડ ઇવનિંગ ફ્રેન્ડ પ્રાજેશ્વરની યુટ્યુબ ચેનલ ઉપર હું ડૉક્ટર પ્રતિક પટેલ તમામ મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે મળી રહ્યા છે આપણી બાય વીકલી કરંટ અફેર સિરીઝમાં. આપણે નવા એક શરૂઆત કરી દીધી છે, આ બીજો પાર્ટ શેર કરી રહ્યા છે. મે મહિનાની જે અગત્યની કરંટ અફેર્સની ઘટનાઓ છે એને લઈને, અગત્યના જે મુદ્દાઓ હોય પ્રિલિમના પોઈન્ટ ઓફ વ્યૂથી અને મેઇન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી બંને માટે અગત્યના મુદ્દાઓને આપણે શેર કરી રહ્યા છીએ, કવર કરી રહ્યા છીએ આપણા લેક્ચરમાં. ખાસ કરીને આપણે જે ડેઈલી મળતા હતા એની જગ્યાએ હવે આપણે બાય વીકલી મળી રહ્યા છે. ફર્સ્ટ પાર્ટ આપણે શેર કર્યો હતો મે મહિનાના જે કરંટ અફેરના અગત્યના મુદ્દા હતા એને લઈને બુધવારે, અને હવે સેકન્ડ પાર્ટ આપણે આજે શેર કરી રહ્યા છીએ શનિવારે. તો બુધવાર અને શનિવાર બાય વીકલી આપણે હવેથી મળતા રહીશું. તો આ ટાઈમને નોટ ડાઉન કરી લેજો, યાદ રાખી લેજો, જેથી આવનારી પ્રિલિમ અને મેઇન્સની તૈયારીમાં, ક્લાસ થ્રીની અને અન્ય એક્ઝામની તૈયારીમાં આપણી આ કરંટ અફેર સિરીઝ તમને ઉપયોગી થઈ શકે. તો વિડીયોને મિત્રો ખાસ લાઇક કરજો, શેર કરજો, બીજા મિત્રો સુધી પહોંચાડજો જે રેગ્યુલરલી આપણી સાથે કરંટ અફેર સિરીઝમાં જોડાતા હતા એ આપણા આ બાય વીકલી કરંટ અફેર સિરીઝને રેગ્યુલરલી ફોલો કરી શકે. તો ઘણા અગત્યના મુદ્દાઓ આપણે શેર કરવાના છે, તો ફટાફટ લેક્ચરની શરૂઆત કરીએ. શરૂઆતમાં આપણે લેક્ચરમાં એ રીતે જ પ્લાન કર્યું છે કે શરૂઆતના જે ટોપિક હશે જે એમસીક્યુના પોઈન્ટ ઓફ વ્યૂથી અને પ્રિલિમના પોઈન્ટ ઓફ વ્યૂથી અગત્યના હોય, અને ત્યારબાદ ટોપિક એવા હશે કે જે એમસીક્યુ પણ પૂછાઈ શકે અને એનાલિટિકલ થોડા ડિટેલમાં જાણવા પણ જરૂરી હોય. તો આ રીતે બે પાર્ટમાં આપણે લેક્ચરને કવર કરીશું, જેથી છેલ્લા 3-4 દિવસમાં બનેલી જે પણ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ હોય એ આપણી કવર થઈ જાય. તો વીકમાં 2 દિવસ મળીશું એટલે એક વીકના મોટાભાગના જે અગત્યના ટોપિક હશે એ કવર થતા જશે. આ ઉપરાંત એમસીક્યુ પણ આપણે શેર કરીશું, અલગથી એક લેક્ચર લઈશું જેમાં એમસીક્યુ પર પણ ફોકસ કરીશું. તો વિડીયો જોશો ત્યારબાદ એમસીક્યુ જોશો એટલે રિવિઝન પણ થઈ જશે, અગત્યની બાબતો ઘણી તમને જાણવા પણ મળી જશે. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ભોલાગંજ ખાતે પ્રથમ બોર્ડર હાટનું ઉદ્ઘાટન થયું. તો બોર્ડર હાટ બે દેશો વચ્ચેના જે આ સંબંધો હોય એને પ્રોત્સાહિત કરવા માટેનો આ ઇનિશિયેટિવ તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો આ ઇનિશિયેટિવ છે ભોલાગંજ, જ્યાં લોન્ચ કરવામાં આવ્યું છે. એનો મેઇન ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને પ્રોત્સાહિત કરવાનો, અને મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ અને સિલ્હટના ભોલાગંજ વચ્ચે સ્થિત છે. એમાંથી માત્ર ફેક્ટ પૂછાઈ શકે ભોલાગંજ અથવા ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ બોર્ડર હાટનું ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું, તો મેઘાલય રાજ્યના ભોલાગંજ ખાતે. બસ આ બે ફેક્ટ પૂછાઈ શકે, વધારે ડિટેલ જાણવાની જરૂર નથી. નેક્સ્ટ ટોપિક તરફ જઈએ. પેરિસમાં બેસ્ટિલ ડેની ઉજવણીને લઈને એક મુદ્દો, એક ટોપિક ચર્ચામાં હતો. ભારતના જે વડાપ્રધાન છે શ્રી નરેન્દ્ર મોદી, એમને ફ્રાન્સની સરકાર દ્વારા, ફ્રાન્સના વડાપ્રધાન દ્વારા એમના જે બેસ્ટિલ ડે છે એની ઉજવણી માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. બેસ્ટિલ ડે એ ફ્રાન્સનો રાષ્ટ્રીય દિવસ પણ ગણાય છે, જે 14 જુલાઈના રોજ મનાવવામાં આવતો હોય છે બેસ્ટિલ ડે. તો આ દિવસનું મહત્ત્વ શું છે? ત્યાં બેસ્ટિલ ડેની જે પરેડ થતી હોય, જેમ આપણી રિપબ્લિક ડેની પરેડ થતી હોય છે 26 જાન્યુઆરીએ, જેમાં આપણે વિદેશી અતિથિને આમંત્રિત કરતા હોઈએ છીએ, એ જ રીતે ફ્રાન્સ દ્વારા પણ આ બેસ્ટિલ ડે પરેડ એમની ખૂબ મહત્ત્વપૂર્ણ પરેડ, જેમાં વિદેશમાંથી અતિથિ તરીકે કોઈ પણ લીડરને આમંત્રિત કરવામાં આવતા હોય છે. તો આ વખતે ખાસ આપણા જે વડાપ્રધાન છે એમને આમંત્રણ મળ્યું છે, એટલા માટે આ બેસ્ટિલ ડે પરેડ વિશે જાણવું આપણા માટે જરૂરી છે. તો ભારતીય સશસ્ત્ર દળોની ટુકડી પણ આ પરેડમાં ભાગ લેવાની છે. તો આ બેસ્ટિલ ડે પરેડ જે છે એને જાણવું હોય તો થોડું આપણે વર્લ્ડ હિસ્ટ્રી વિશે જાણવું પડે. વિશ્વ ઇતિહાસમાં થોડા પાછળ 2 સદી અગાઉના સમયમાં જઈને આપણે જાણવું પડે તો 1789માં એક ઘટના બને છે. ફ્રાન્સમાં પેરિસમાં આવેલી એક જેલ છે જેનું નામ છે બેસ્ટિલ પ્રિઝન. આ બેસ્ટિલ જેલ જે છે એને તોડી પાડવામાં આવે છે, અને આ ઘટનાથી ફ્રેન્ચ રિવોલ્યુશનને એક વેગ મળે છે. ફ્રેન્ચ ક્રાંતિના જે મહત્વપૂર્ણ જે ઘટનાઓ બને છે એની શરૂ, એમાં એક સૌથી અગત્યની જે ઘટના કહેવાય છે આ બેસ્ટિલ જેલનું તૂટવું, અને ત્યારબાદ ફ્રેન્ચ ક્રાંતિનો ખૂબ જ ઝડપથી ફેલાવો થવો. ફ્રેન્ચ ક્રાંતિના જે મૂલ્યો છે જે આપણે આપણા બંધારણમાં પણ સામેલ કર્યા છે, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ, તો આ ત્રણેય મૂલ્યો જે છે આપણને મળે છે ફ્રેન્ચ ક્રાંતિમાંથી. અને આ ફ્રેન્ચ ક્રાંતિની શરૂઆતનું પ્રતીક હોય તો આ છે બેસ્ટિલ પ્રિઝનનું તૂટવું. આ બેસ્ટિલ પ્રિઝનનું તૂટવાની ઘટના જે છે ફ્રાન્સના ઇતિહાસમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઘટના
માનવામાં આવે છે લોકશાહી અને લોકોના અધિકારોની સ્થાપના થવા માટે. તો એટલા માટે આ બેસ્ટિલ ડેનું ખૂબ જ મહત્ત્વ છે વિશ્વમાં પણ. ફ્રેન્ચ ક્રાંતિ જે વિશ્વમાં અલગ અલગ જે ક્રાંતિ ત્યારબાદ ઉદ્ભવે છે એની માર્ગદર્શક બની રહે છે. એટલે ફ્રેન્ચ ક્રાંતિમાંથી પ્રેરણા લઈને ઘણા બધા દેશોમાં ક્રાંતિ થાય છે અને લોકશાહી વ્યવસ્થાની સ્થાપના થાય છે. તો એટલા માટે પણ વૈશ્વિક દ્રષ્ટિકોણથી પણ આ ઘટના મહત્ત્વની. તો અહીંયા 14 જુલાઈનો દિવસ બેસ્ટિલ ડે પરેડ માટેનો દિવસ છે, જેના ગેસ્ટ ઓફ ઓનર તરીકે આપણા વડાપ્રધાન, ભારતીય વડાપ્રધાનને આમંત્રણ મળ્યું છે. તો બેસ્ટિલ ડેનું બેકગ્રાઉન્ડ વિશે થોડું આપણને ખ્યાલ હોવો જોઈએ અને બેસ્ટિલ ડે અથવા ફ્રેન્ચ ક્રાંતિ દ્વારા વિશ્વને કયા કયા મૂલ્યો મળ્યા, તો સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ, એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. આ અગાઉ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન છે મનમોહનસિંહ, એ પણ 2009માં આ પરેડમાં ભાગ લઈ ચૂક્યા છે. તો બીજી વખત ભારતીય વડાપ્રધાનને આ પરેડમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. તો મિત્રો, હવે જે સ્ટેટમેન્ટ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે એમાં ઘણીવાર આવા સ્ટેટમેન્ટ પણ પૂછાતા હોય છે કે ભારતના વડાપ્રધાન અથવા શ્રી નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા છે જે આ બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લેશે. તો આપણા ધ્યાનમાં હોવું જોઈએ કે પ્રથમ નહીં, દ્વિતીય છે, પ્રથમ મનમોહનસિંહ હતા. તો આ પ્રકારના ફેક્ટ પ્રકારના સ્ટેટમેન્ટ પણ પૂછાતા હોય એ આપણે ધ્યાનમાં રાખીશું. ભારત અને ફ્રાન્સના સંબંધોની 25મી વર્ષગાંઠની પણ ઉજવણી કરી રહ્યા છે. 1998થી બાયલેટરલ સંબંધો, દ્વિપક્ષીય સંબંધોની શરૂઆત થઈ હતી, એટલા માટે પણ આ ઘટના મહત્ત્વની. એક લેન્ડ પોર્ટ છે, જિયોગ્રાફી સાથે સંકળાયેલો એક ટોપિક ગણી શકાય, ડાઉકી લેન્ડ પોર્ટ. લેન્ડ પોર્ટ, આપણને એમ થાય કે પોર્ટ તો દરિયામાં આવેલા હોય, પણ લેન્ડ પોર્ટ શું છે? તો જમીન પર એટલે કે દરિયાથી દૂરના વિસ્તારોમાં કેટલાક ખાસ પ્રકારના પોર્ટ બનાવવામાં આવતા હોય, જ્યાંથી માલ સામાનની હેરફેર થતી હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવા માટે આ પોર્ટ જે હોય એક જંકશન તરીકે કાર્ય કરતા હોય. તો આવું એક લેન્ડ પોર્ટ વિકસિત કરવામાં આવ્યું છે, જેનું નામ છે ડાઉકી, એ પણ મેઘાલયમાં છે. આગળ આપણે ભુલાગંજ એક શબ્દ જોયો હતો, જ્યાં બોર્ડર હટની સ્થાપના થઈ હતી, એ પણ મેઘાલયમાં હતો, ભુલાગંજ. અને અહીંયા બીજો શબ્દ આજે જોઈ રહ્યા છે ડાઉકી. ડાઉકી એક લેન્ડ પોર્ટ છે અને મેઘાલયના પશ્ચિમ જયંતિયા, ગારો, ખાંસી અને જયંતિયા ત્રણ પર્વતમાળાઓ જે મેઘાલયમાં આવેલી છે અને એ ત્રણે ત્રણ જિલ્લાના નામ પણ છે ત્યાં, તો એ પૈકીનો જે જયંતિયા હિલ્સ જિલ્લો છે ત્યાં આ ડાઉકી લેન્ડ પોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો જિયોગ્રાફિકલી આ ટોપિક પૂછાઈ શકે ભૂગોળના પરિપ્રેક્ષ્યમાં કે ડાઉકી લેન્ડ પોર્ટ તાજેતરમાં સમાચારમાં હતું એ કયા રાજ્યમાં આવેલું છે, તો આપણે યાદ રાખીશું મેઘાલય. અને કેમ એ ચર્ચામાં હતું, તો એક લેન્ડ પોર્ટ બનાવવામાં આવ્યું છે ત્યાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો જે દ્વિપક્ષીય વેપાર છે એને પ્રોત્સાહન આપવા માટેનો આ મહત્વપૂર્ણ ઇનિશિયેટિવ. આ પ્રકારના પ્રશ્નો મિત્રો પૂછાતા રહેતા હોય છે. ભૂતકાળમાં તમે જોયું છે ડોનાપોલા, ડોનાપોલા એક એરપોર્ટ ન્યૂઝમાં હતું, તો એને લઈને પ્રશ્ન પૂછાયો હતો કે ડોનાપોલા એરપોર્ટ અથવા ડોનાપોલા વિમાન મથક જે ન્યૂઝમાં હતું એ કયા રાજ્યમાં આવેલું છે. તેનો આન્સર આપણને એ વખતે ખ્યાલ હતો કે અરુણાચલ પ્રદેશમાં, જીપીએસસીએ પ્રિલિમમાં પ્રશ્ન પૂછ્યો હતો. તો આ પ્રકારના ફેક્ટ ખાસ યાદ રાખવા. એક પ્રોજેક્ટ છે સ્ટેશન વિસ્તાર વિકાસ માટેનો પ્રોજેક્ટ, પ્રોજેક્ટ સ્માર્ટ. તો પ્રોજેક્ટ સ્માર્ટ શેની સાથે સંબંધિત છે આ પ્રકારનું ફેક્ટ પૂછાઈ શકે, અને કોણા દ્વારા આ પ્રોજેક્ટને ફાઇનાન્સ કરવામાં આવે છે. તો આ બે બાબતો અગત્યની. આ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનો જે પ્રોજેક્ટ છે, હાઈસ્પીડ કોરિડોર મુંબઈ અને અમદાવાદ વચ્ચે વિકસિત થઈ રહ્યો છે, ત્યાં અલગ અલગ સ્ટેશનોનો વિકાસ કરવાનો છે. તો જે અલગ અલગ સ્ટેશન છે એની આજુબાજુના વિસ્તારોને વિકાસ કરવા માટેનો આ ઇનિશિયેટિવ છે પ્રોજેક્ટ સ્માર્ટ. અને આ પ્રોજેક્ટ સ્માર્ટના અમલીકરણ માટે ભારતનું જે શહેરી બાબતોનું મંત્રાલય અને રેલવે મંત્રાલય છે અને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી જીકા, ભારત સરકાર દ્વારા જાપાનની આ એજન્સી છે જીકા, એની સાથે સહયોગ કરવામાં આવ્યો છે. અને આ જીકા શું છે પર્ટિક્યુલરલી, તો જે રીતે અલગ અલગ દેશોની ઘણી બધી એજન્સીઓ હોય છે જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ મદદનું કાર્ય કરતી હોય, જે રીતે જાપાનની જીકા છે એ જ રીતે યુનાઇટેડ સ્ટેટની USAID છે. USAID જે વિદેશોમાં જે જરૂરિયાતમંદ દેશો હોય એમને ગ્રાન્ટ આપવાનું અને એમને મદદ કરવાનું કાર્ય કરતી હોય છે. તો USAID છે USAની એજન્સી છે, એ જ રીતે જીકા જે છે જાપાનની એજન્સી છે. અને આપણા ફ્રેટ કોરિડોરના જે પ્રોજેક્ટ છે ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ, ત્યાં પણ અમુક અમુક સેક્શનમાં જીકા દ્વારા સહાય પૂરી પાડવામાં આવી છે.
તો આ જે પ્રોજેક્ટ સ્માર્ટ છે એના મુખ્ય બે ઉદ્દેશ છે. એક છે મુસાફરો માટે સુલભતા અને સગવડ બની રહે એ રીતે સ્ટેશન વિસ્તાર હોય એનો વિકાસ કરવો, હોટેલ્સ વગેરેનું ત્યાં નિર્માણ કરવું. અને એનાથી બીજો ફાયદો શું થશે કે આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે. ત્યાં આજુબાજુમાં નજીકમાં રહેતા જે વ્યક્તિ હશે એમની આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે. તો આ પ્રોજેક્ટ સ્માર્ટ એના મુખ્ય ઉદ્દેશ શું? તો સ્ટેશનોનો વિસ્તાર, સ્ટેશન જે વિસ્તાર હોય એનો વિકાસ કરવો, એનાથી મુસાફરો માટે સુલભતા અને સગવડતા પ્રાપ્ત થશે, અને બીજો ફાયદો થશે આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે. તો આ પ્રકારે બે ત્રણ ફેક્ટ આપણે યાદ રાખી શકીએ. એમાં અગત્યના ચાર સ્ટેશનોને ખાસ હાલ પસંદ કરવામાં આવ્યા છે. એક આપણું સાબરમતી, જે ઓલરેડી બની ચૂક્યું છે આ સ્ટેશન, સુરત, વિરાર અને થાણે. તો અગત્યનો આ એક પ્રોજેક્ટ સ્માર્ટ હાઈસ્પીડ રેલવે સાથે સંકળાયેલો પ્રોજેક્ટ. પર્સન ઇન ધ ન્યૂઝ સ્પોર્ટ સાથે સંકળાયેલા એક રમતવીર જેમનું નામ છે પ્રવીણ ચિત્રવેલે. પ્રવીણ ચિત્રવેલે ટ્રિપલ જમ્પ જે કહેવાય એમાં એક નવો નેશનલ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. તો વ્યક્તિ પૂછાઈ શકે પ્રવીણ ચિત્રવેલે કઈ રમત સાથે સંકળાયેલા છે? તો આપણે યાદ રાખીશું ટ્રિપલ જમ્પ સાથે સંકળાયેલા છે. અને ક્યુબામાં એથ્લેટિક્સ મીટ જે યોજાઈ ત્યાં 17.37 મીટરના વિક્રમજનક રાષ્ટ્રીય રેકોર્ડ સાથે પુરુષ ટ્રિપલ જમ્પ ઇવેન્ટમાં એમને અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, એટલા માટે એ ન્યૂઝમાં હતા. તો કયા રાજ્યના છે એ પણ એક આપણે યાદ રાખી શકીએ. યાદ રાખવું હોય તો તમિલનાડુ, તમિલનાડુના એથ્લીટ છે પ્રવીણ ચિત્રવેલે, ટ્રિપલ જમ્પ સાથે જોડાયેલા પ્લેયર, અને 17.37 મીટરનો નવો રેકોર્ડ એમણે સ્થાપિત કર્યો. તો તાજેતરમાં જ નેક્સ્ટ, મતલબ આ અત્યારે SSC MTS અને એવી ઘણી બધી એક્ઝામો ચાલી રહી છે, તો આ પ્રકારની એક્ઝામમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે, MCQ વન લાઇનર ફેક્ટવાળા. તો આ SSC બેન્કિંગ તમામ એક્ઝામની તૈયારી કરી રહેલા મિત્રોને ઉપયોગી થાય એ રીતે આપણે આપણા વિડીયો શેર કરતા હોઈએ છીએ. તો આ પ્રકારના ફેક્ટ ખાસ યાદ રાખજો મિત્રો જે આ એક્ઝામ આપી રહ્યા હોય. રાજનાથસિંહ દ્વારા ચંદીગઢમાં ઇન્ડિયન એરફોર્સ હેરિટેજ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો પ્રથમ ભારતીય વાયુસેના દ્વારા બનાવવામાં આવેલું આ પ્રથમ હેરિટેજ સેન્ટર છે, એટલા માટે ખાસ યાદ રાખી શકાય. ક્યાં સ્થાપિત થયું છે? ચંદીગઢમાં. અને ત્યાં શેનું પ્રદર્શન થયું છે? તો કારગિલ યુદ્ધ છે, બાલાકોટ એર સ્ટ્રાઇક, આ ઉપરાંત 1965 અને 1971માં જે પાકિસ્તાન સાથે યુદ્ધ થયા હતા એમાં ભારતીય વાયુસેનાની મહત્વપૂર્ણ ભૂમિકાથી. ગઈકાલે ન્યૂ ઇન્ડિયા સમાચારનો આપણે એક ટોપિક, એક વિડીયો શેર કર્યો હતો, ન્યૂ ઇન્ડિયા સમાચાર ભારત સરકારનું મેગેઝિન, જેમાં ભારતના પ્રથમ જે એર ચીફ માર્શલ છે અર્જન સિંહ, ભારતના પ્રથમ એરફોર્સ ઓફિસર કે જે 5-સ્ટાર રેન્ક ધરાવતા હોય એમના વિશે ચર્ચા કરી હતી, અને એમની ભૂમિકાની વાત કરી હતી 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં. તો જ્યાં જ્યાં હવાઈ સેનાએ આપણી જે એરફોર્સ છે એણે પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હોય એને લઈને આ એક ખાસ સેન્ટર ડેવલપ કરવામાં આવ્યું છે, જેને નામ આપવામાં આવ્યું છે ઇન્ડિયન એરફોર્સ હેરિટેજ સેન્ટર. અને આજે એમની સિદ્ધિઓ છે એને ભીતચિત્રો અને સ્મૃતિચિત્રોના રૂપમાં ત્યાં રજૂ કરવામાં આવી છે. તો આ પણ એક અગત્યનું ફેક્ટ. INS મગર એક ભારતનું જૂનું શિપ હતું, ભારતીય નૌકાદળનું લેન્ડિંગ જહાજ. 36 વર્ષના સેવાકાળ બાદ એને નિવૃત્ત કરવામાં આવ્યું છે. તો INS મગર વિશે પણ એક ખ્યાલ હોવો જોઈએ. લેન્ડિંગ શિપ ટેન્ક ભારતીય નૌકાદળ દ્વારા કોચી નેવલ બેઝ પર એણે ડીકમિશન કરવામાં આવ્યું, સેવાનિવૃત્ત કરવામાં આવ્યું. નૌકાદળનું લેન્ડિંગ જહાજ છે, બસ એ યાદ રાખીશું. INS મગર શું છે? તો નૌકાદળનું લેન્ડિંગ જહાજ. એક પુસ્તક ન્યૂઝમાં હતું, દ્રૌપદી મુર્મુ આપણા વર્તમાન પ્રેસિડેન્ટ, એમને લઈને, એટલા માટે પૂછાઈ શકે. જનરલી આ પ્રકારના પ્રશ્નો બેન્કિંગ અને SSCની એક્ઝામમાં પૂછાતા હોય છે, તેવા મિત્રો ખાસ યાદ રાખી શકે છે. દ્રૌપદી મુર્મુ બુકનું નામ છે દ્રૌપદી મુર્મુ ફ્રોમ ટ્રાઇબલ હિન્ટરલેન્ડ ટુ રાયસીના હિલ્સ. રાયસીના હિલ્સ એટલે કે જે આપણા રાષ્ટ્રપતિ છે ભારત દેશના, એનું અધિકૃત નિવાસ સ્થાન, એ જે વિસ્તાર છે એ રાયસીના હિલ તરીકે ઓળખાય છે. અને એ પોતે જ્યાંથી બિલોંગ કરે છે ઓડિશાનો મયુરભંજ વિસ્તાર, જે ખાસ કરીને આદિજાતિ વિસ્તારનો ગઢ અથવા મુખ્ય વિસ્તાર ગણાય છે. ટ્રાઇબલ હિન્ટરલેન્ડ મુખ્ય આદિજાતિ વિસ્તાર છે. તો આ ટ્રાઇબલ હિન્ટરલેન્ડમાંથી રાયસીના હિલ્સ સુધી એક સામાન્ય વ્યક્તિમાંથી, સામાન્ય શિક્ષકમાંથી
ભારતના રાષ્ટ્રપતિ પદ સુધી કેવી રીતે પહોંચ્યા એની જર્ની અહીંયા આ બુકમાં રજૂ થઈ છે. તો એટલા માટે એનું નામ આપવામાં આવ્યું છે, દ્રૌપદી મુર્મુ ફ્રોમ ટ્રાઇબર હિન્ટરલેન્ડ ટુ રાયસીના હિલ્સ. અને એના લેખક છે કસ્તુરી રે. કસ્તુરી રે દ્વારા રચિત આ પુસ્તક છે દ્રૌપદી મુર્મુની લાઈફ પર આધારિત. એમાં દ્રૌપદી મુર્મુનું જે શાળા જીવન, એમનો કોલેજનો અભ્યાસ, આ તમામ માહિતીને આધારે એમણે આ પુસ્તક તૈયાર કર્યું છે. ઝારખંડના રાજ્યપાલ પણ એ રહી ચૂક્યા હતા, એને લઈને પણ ત્યાં ઉલ્લેખ કર્યો છે. સ્ટારબેરી સેન્સ એક ખાસ પ્રકારનું સેન્સર છે, ઇસરો દ્વારા ડેવલપ કરવામાં આવેલું, સ્ટારબેરી સેન્સ નામનું. એનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે ઇસરો દ્વારા, જેને પોયમ, આપણું પોયમ વિશે આપણે જોયું હતું આગળ, પીએસએલવી દ્વારા જે અલગ અલગ લોન્ચિંગ થયા હતા એમાં એક પોયમ મોડ્યુલને લોન્ચ કરવામાં આવ્યું હતું. તો આ પોયમ મોડ્યુલ શું છે? તો આપણા જે પીએસએલવી જે રોકેટ છે એના ચાર સ્ટેજ છે, તો આપણને ખ્યાલ હોય તો પીએસએલવી લોન્ચ વ્હીકલ છે ચાર સ્ટેજ ધરાવે છે, અને જી એસએલવી જે છે એ ત્રણ સ્ટેજ ધરાવે છે. એમાં ત્રણેયમાં જે આ બંનેમાં જે પહેલો તબક્કો હોય છે સોલિડ સ્ટેજ હોય છે, ત્યારબાદ જીએસએલવીમાં સેકન્ડ તબક્કો જે હોય છે એ લિક્વિડ સ્ટેજ હોય છે, અને થર્ડ સ્ટેજ જે હોય છે જીએસએલવીમાં એ ક્રાયોજેનિક હોય છે. એની સામે પીએસએલવીની વાત કરીએ તો પ્રથમ તબક્કો સોલિડ હોય છે, સેકન્ડ તબક્કો લિક્વિડ હોય છે, થર્ડ તબક્કો પાછો સોલિડ, અને ચોથો તબક્કો જે હોય એ લિક્વિડ સ્ટેજ, એ રીતે કાર્ય કરતું હોય છે. એમાં જે લિક્વિડ સ્ટેજવાળો જે ચોથો તબક્કો જે હોય છે પીએસએલવીનો, એને એવી રીતે યુઝ કરવામાં આવે છે કે જે ભ્રમણકક્ષામાં ફરતું રહે, એને એક પ્લેટફોર્મ તરીકે ઉપયોગમાં લઈ શકાય. એના માટે એક શબ્દ વપરાયો પોયમ, પીએસએલવી ઓર્બિટલ એક્સપેરિમેન્ટ મોડ્યુલ. તે જે ચોથો તબક્કો હતો પીએસએલવીનો એ જ ઓળખાય છે પોયમ તરીકે, પીએસએલવી ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ. આ જે તબક્કો હોય જનરલી સ્પેસ ડેબ્રિસ તરીકે રહી જતો હોય અથવા એ પૃથ્વીની સપાટી ઉપર પાછો આવતો હોય, પણ એને પ્રોપરલી ઉપયોગ કરી શકાય એના માટે આ એક નવો એક્સપેરિમેન્ટ ઇસરોએ કર્યો હતો, જેમાં આપણે સફળ રહ્યા હતા. અને આ પોયમના માધ્યમથી આ સ્ટારબેરી સેન્સ નામનું લો કોસ્ટ સ્ટાર સેન્સર લોન્ચ કરવામાં આવ્યું છે. તો સ્ટારબેરી સેન્સ શું છે? તો એક પ્રકારનું લો કોસ્ટ સ્ટાર સેન્સર છે, અને જે પોયમ પર માઉન્ટ કરવામાં આવ્યું છે. એનો ઉદ્દેશ છે તારાઓને ઓળખીને એની દિશાની ઝડપથી ગણતરી કરવા માટે એ ઉપયોગી થશે. તારાઓને ઓળખવાના અને એની દિશા જે હોય એની ઝડપથી ગણતરી કરવા, એના માટે આ ઉપયોગી થશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ ખાતે સ્પેસ પેલોડ ગ્રુપ દ્વારા વિકસિત કરવામાં આવેલું છે. રાસબેરી પાઈ મિની કમ્પ્યુટર્સને આધારે બનાવવામાં આવ્યું છે, પ્રમાણમાં ઓછું ખર્ચાળ છે. તો એક રીતે આ ભારતની એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ ગણી શકાય સ્ટારબેરી સેન્સ, યુપીએસસીની આવનારી એક્ઝામમાં અને અન્ય એક્ઝામમાં પણ પૂછાઈ શકે એવું અગત્યનો ટોપિક. અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2023 દુબઈ યુએઈ ખાતે યોજાયો હતો. તો આ જનરલ ફેક્ટ, વન લાઇનર ફેક્ટ, ખાલી દેશનું નામ જ અહીંયા પૂછાતું હોય તો આપણે એકવાર સાંભળેલું હોય, વાંચેલું હોય તો આપણને યાદ રહે. તો અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2023 ક્યાં યોજાયો? દુબઈ યુએઈ ખાતે યોજાયો, અને ભારતના જે ટુરિઝમ મિનિસ્ટર છે અને ભારતનું જે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ છે એ ત્યાં ભારતને રિપ્રેઝેન્ટ કરવા માટે ઉપસ્થિત હતું. રાજેશ્વ ફાઉન્ડેશન દ્વારા કરંટ અફેરનું મંથલી મિસ્ટ્રો મેગેઝિન, એની ખાસ વિશેષતાઓ સાથેનું આ મેગેઝિન લોન્ચ કરવામાં આવ્યું છે. આવનારી યુપીએસસી, જીપીએસસી, એસીએફ, પીઆઈ, એસટીઆઈ, ડીવાયએસઓ અને ગુજરાત સરકારની ક્લાસ 3ની અન્ય તમામ એક્ઝામો, આ ઉપરાંત એસએસસી, બેન્કિંગ તમામ એક્ઝામમાં ઉપયોગી થઈ શકે એવું આ અગત્યનું મેગેઝિન છે, જેમાં રાજ્ય કક્ષાથી લઈ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધીની મહત્ત્વપૂર્ણ તમામ ઘટનાઓને વિસ્તૃત રીતે આવરી લેવામાં આવતી હોય છે. એમસીક્યુના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ટોપિક કવર કરવામાં આવતા હોય છે. ટૂંકુને ટચ બાબતો જે હોય, જે એક બે લાઇનમાં જ તમે વાંચી લો એટલે તમને એના વિશે જે ક્વેશ્ચન પૂછાય એ આવડી જાય, તો એ રીતે પણ એને કવર કરવામાં આવતું હોય છે. તો ખૂબ જ ઉપયોગી મેગેઝિન, જે બુક સ્ટોર ઉપર અત્યારે હાલ ડિસ્કાઉન્ટેડ રેટ ઉપર ઉપલબ્ધ છે. અને ખાસ એની વિશેષતા
તારીખ ટુ તારીખ તમને ઇન્ફોર્મેશન ત્યાં જોવા મળે. પહેલી એપ્રિલથી લઈ 30 એપ્રિલ સુધીનું મેગેઝિન હોય તો એમાં 30મી એપ્રિલ સુધીના તમને પરફેક્ટ ન્યૂઝ જોવા મળે. બાકી બજારમાં જે મેગેઝિન મળે છે એની તારીખો અને એમાં આવતા ન્યૂઝમાં ઘણી કન્ફ્યુઝન રહેતું હોય છે. આ ઉપરાંત અત્યારે હાલ આજથી શરૂ થયો છે થનગનાટ એજ્યુકેશન એક્સપો. 12-13-14 મે 3 દિવસ સુધી યોજાનાર વાઇબ્રન્ટ એક્ઝિબિશન સેન્ટર ખાતેના એજ્યુકેશન એક્સપોમાં B6 સ્ટોલ ઉપર પ્રાજસ્વ ફાઉન્ડેશનને અધિક રાખવામાં આવેલ છે. ત્યાં 50% ડિસ્કાઉન્ટેડ રેટ ઉપર બુક્સ અને કરંટ અફેર મેગેઝિન પણ તમે મેળવી શકો છો. તો ખાસ કોઈપણ માહિતી જોઈતી હોય એક્ઝામ રિલેટેડ, કોઈ બેચીસ રિલેટેડ, તો અહીંયાથી આપ મેળવી શકો છો. હવે થોડા એવા ટોપિક જોઈએ કે જે પ્રમાણમાં ડિટેલમાં જાણવા જરૂરી હોય, એમાંથી એકથી વધારે સ્ટેટમેન્ટ પૂછાઈ શકે. અત્યાર સુધી જે ટોપિક જોયા મોટાભાગના ટોપિક એવા હતા કે જે વન લાઇનર ફેક્ટ ટાઈપના હોય, કદાચ બે સ્ટેટમેન્ટ એમાંથી કામ ના હોય. પણ હવે જે ટોપિક આપણે જાણવા માટે જઈ રહ્યા છીએ એ પ્રમાણમાં વિસ્તૃતમાં જાણવા જરૂરી હોય, જેમાંથી એકથી વધારે ફેક્ટ આપણા માટે કામ ના હોય, એને કોન્સેપ્ટને પણ સમજવો જરૂરી હોય. મેઇન્સમાં આખો એનાલિટિકલ ક્વેશ્ચન પૂછાઈ શકે એવો પણ ટોપિક હોય. તો આવા અલગ અલગ ડિટેલ ટોપિક છે થોડા, એના ઉપર હવે નજર કરીશું. તો એક અગત્યનું ફેક્ટ યાદ રાખીશું, રાજસ્થાનમાંથી નવા લિથિયમના ભંડારો મળી આવ્યા. તો રાજસ્થાનમાં આપણે જાણીએ છીએ ઓલરેડી તાંબાની અને અન્ય ખાણો આવેલી છે, આ ઉપરાંત બીજી પણ આરસ પહાણ અને અન્ય ખાણો પણ આવેલી છે. તો રાજસ્થાનમાંથી લિથિયમનો વધુ એક ભંડાર મળી આવ્યો છે. વધુ એક શબ્દ એટલા માટે વાપર્યો કે જમ્મુ કાશ્મીરમાં આપણે થોડા સમય પહેલાં જ ન્યૂઝમાં જોયું હતું લિથિયમના પ્રમાણમાં મોટા ભંડારો મળી આવ્યા. તો આ લિથિયમના ભંડારો મળવા આપણા માટે એક્ઝામ માટે અગત્યનું કેમ કે લિથિયમના જે ભંડારો છે એ અત્યારે હાલની જે વર્તમાન જે પાયાની આપણી જરૂરિયાત છે મોબાઈલ, ત્યારબાદ નવી એક જરૂરિયાત છે ઇવી, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ જેને કહીએ છીએ, એની જરૂરિયાત પૂરી કરવા માટે એક લિથિયમ આયન બેટરીની જરૂર પડે છે. અને આ લિથિયમ આયન બેટરી માટેનું જે પણ રો મટીરિયલ છે આપણે અત્યારે હાલ વિદેશથી આયાત કરીએ છીએ, જેના લીધે એની પ્રોડક્શન કોસ્ટ ખૂબ જ વધી જાય છે. પરિણામે આપણા દેશમાં જે પણ મોબાઈલ્સ કે અન્ય ટેકનોલોજીનું નિર્માણ થાય છે લિથિયમ આયન બેટરી આધારિત, એની કોસ્ટ પ્રમાણમાં ઊંચી હોય છે, જેનાથી આપણે કોમ્પિટિટિવ પ્રાઇસથી, પ્રતિસ્પર્ધાત્મક ભાવથી આપણી વસ્તુઓને બજારમાં નથી વેચી શકતા. તો આ બધી સમસ્યાના સમાધાન માટે આ લિથિયમના જે ભંડારો છે એ ખૂબ જ અગત્યના. અને લિથિયમ જ કેમ અગત્યનું, તો લિથિયમની એક વિશેષતા છે, એનો પાવર ટુ વેઇટ રેશિયો જે છે એ ખૂબ જ સારો છે. પાવર ટુ વેઇટ રેશિયો શું છે બેઝિકલી, તો એના વિશે પણ એક થોડો આઈડિયા હોવો જોઈએ. પાવર ટુ વેઇટ રેશિયો, સપોઝ કે પાવરને આપણે માપીએ છીએ કિલો વોટ અવરમાં અથવા જૂલમાં માપીએ, તો એક જૂલ એક કિલો વોટ અવર સપોઝ કે પાવર અહીંયા આપણે પ્રોડ્યુસ કરી રહ્યા છીએ, તો એના માટે લિથિયમ આયન બેટરી હશે તો એ 10 ગ્રામ, 100 ગ્રામ કે 1000 ગ્રામ મેક્સિમ, 1000 ગ્રામ તો કદાચ બહુ વધારે થઈ જાય, 1 કિલોગ્રામ જેટલું વજન થઈ જાય, તો એટલાથી એ કદાચ પ્રોડ્યુસ કરી લેશે. પણ એની સામે બીજી કોઈ એવી ધાતુ અથવા બીજું કોઈ એવું તત્વ હશે કે એનાથી આ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા જઈએ તો એનું વજન કદાચ 1000 ગ્રામની જગ્યાએ 100 કિલોગ્રામ જેટલું પણ થઈ જાય અથવા એનાથી વધારે પણ થાય. તો મેઇન એની વિશેષતા છે આ જે વેઇટ જે છે એનું ઓછું છે. આપણે મોબાઈલની ખાલી બેટરીની આપણે કલ્પના કરી લઈએ કે મોબાઈલની બેટરીની સાઇઝ કેટલી નાની હોય છે, છતાં પણ આપણે આ મોબાઈલ આપણો 24 કલાક તો કમ્ફર્ટેબલી વાપરી જ શકીએ છીએ, એટલી એનર્જી તો એ પ્રોડ્યુસ કરી જ લેશે. તો કહેવાનો મતલબ એ જ છે કે એની જે પાવર પ્રોડ્યુસ કરવાની કેપેસિટી છે એના જે વજનના વેઇટના પ્રમાણમાં ખૂબ જ સારી છે. એટલા માટે જ આપણી હેવી જે કાર હોય મોટી મોટી એ ચલાવવા માટે જે લિથિયમ આયન બેટરીનો જ ઉપયોગ થાય છે, તે પ્રમાણમાં ઘણી નાની હોય છે જે પાવર એ પ્રોડ્યુસ કરે છે એની કમ્પેરિઝનમાં, તો એની મુખ્ય વિશેષતા છે. એટલા માટે લિથિયમના ભંડારો અગત્યના. આ લિથિયમના ભંડારોને લઈને આવનારી એક્ઝામમાં 100% મિત્રો ક્વેશ્ચન પૂછાવાની શક્યતા, UPSCની અલગ અલગ એક્ઝામો આવી રહી છે, SSCની એક્ઝામ આવી રહી છે, અન્ય આપણી Class 3ની એક્ઝામ આવી રહી છે હાઈકોર્ટથી માંડી ઘણી બધી, તેમાં ફેક્ટ કેટલાક પૂછાઈ શકે એવા. લિથિયમ ભંડાર ભારતમાંથી કયા કયા રાજ્યમાંથી મળે, તો સૌથી પહેલું જમ્મુ કાશ્મીર, બીજું યાદ રાખીશું રાજસ્થાન, આ ઉપરાંત મધ્યપ્રદેશમાંથી પણ નાના થોડા ઘણા ભંડારો મળી આવ્યા હતા. તો આવા અલગ અલગ 3-1 રાજ્યો હમણાં હાલ ન્યૂઝમાં રહ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં રિયાસી જિલ્લામાંથી મળ્યા હતા, રાજસ્થાનમાં દેઘાના
દેગાના નામનો વિસ્તાર છે ત્યાંથી લિથિયમ ભંડાર મળી આવ્યા છે. અને બીજું એક અગત્યનું ફેક્ટ, આવા સ્ટેટમેન્ટો જ મિત્રો આપણને ઘણીવાર કન્ફ્યુઝ કરતા હોય છે કે ભારતમાં સૌથી વધારે અથવા સૌથી મોટો લિથિયમનો ભંડાર જમ્મુ કાશ્મીરમાંથી મળ્યો. જો આપણે જૂના ન્યૂઝ વાંચ્યા હોય, અપડેટ ના થયા હોય, તો આપણે ફેક્ટને સાચું માની લઈશું. પણ જો તમે અપડેટ થયા હશો તો તમને યાદ આવશે કે હા, લિથિયમના ભંડાર રાજસ્થાનમાંથી પણ મળ્યા છે. અને રાજસ્થાનમાંથી જે લિથિયમના ભંડાર મળ્યા છે એનો વિસ્તાર, એનું જે પ્રમાણ છે, જમ્મુ કાશ્મીર કરતાં પણ વધારે છે. તો હવે આપણું ફેક્ટ બદલાઈ જશે. સૌથી મોટો લિથિયમનો જથ્થો રાજસ્થાનથી મળ્યો છે, જે અત્યારે હાલની ભારતની લિથિયમની 80% માંગને પહોંચી વળવા માટે સક્ષમ છે. એના ઉપરથી આપણે કલ્પના કરી શકીએ છીએ કે કેટલો મોટો એ જથ્થો છે. જિયોગ્રાફિકલ સર્વે ઓફ ઇન્ડિયા અને ભારત સરકારની જે અન્ય માઇનિંગ સાથે સંકળાયેલી એજન્સીઓ છે, હિન્દુસ્તાન કોપર્સ લિમિટેડ, અન્ય માઇનિંગ સાથે સંકળાયેલી જે કંપનીઝ છે, આ બધા ભેગા મળીને આ રિસર્ચ કરી રહ્યા છે, શોધ કરી રહ્યા છે લિથિયમના ભંડારો શોધવા માટેની. તો લિથિયમના ભંડારોને લઈને આ બે ફેક્ટ એક અગત્યના એક્ઝામમાં પૂછાઈ શકે એવા મોસ્ટ આઈએમપી, જેને ખાસ યાદ રાખી લેજો. અગાઉ પણ આપણે આપણા લેક્ચરમાં શેર કર્યા છે, જે મિત્રો એ જોયો હશે એમને તો ખ્યાલ જ હશે. લિથિયમ ત્રિકોણ અથવા લિથિયમ ટ્રાયેંગલ કયા ખંડમાં આવેલો છે? તો પહેલાં યાદ રાખીશું, દક્ષિણ અમેરિકા ખંડમાં. દક્ષિણ અમેરિકા ખંડના કયા કયા દેશો દ્વારા લિથિયમ ટ્રાયેંગલની રચના થાય છે? તો એમાં આવશે આર્જેન્ટિના, બોલિવિયા અને ચીલી. આ ત્રણ દેશો જે છે એ લિથિયમ ટ્રાયેંગલ બનાવે છે, આર્જેન્ટિના, બોલિવિયા અને ચીલી. પણ બીજું એક અગત્યનું ફેક્ટ, આપણને એમ થાય કે લિથિયમ ટ્રાયેંગલ અહીંયા આવેલો છે ને એવું ફેક્ટ પૂછાઈ જાય કે આર્જેન્ટિના જે છે ત્યાં, આર્જેન્ટિના દ્વારા વિશ્વના સૌથી વધારે લિથિયમનું ઉત્પાદન કરવામાં આવે છે. તો આપણને ખાલી લિથિયમ ટ્રાયેંગલવાળું ફેક્ટ યાદ હોય તો આપણે એને ગેસ કરી લઈએ કે હા ભાઈ ચલો અહીંયા ટ્રાયેંગલ છે તો સાચું હશે, પણ એવું નથી. કેમ કે ચીન જે છે એ સૌથી વધુ લિથિયમનું રિફાઇનિંગ કરે છે, કેમ કે એની જોડે એની ટેકનોલોજી અવેલેબલ છે. પ્રમાણમાં ખર્ચાળ ટેકનોલોજી છે એટલે બધા દેશો એ અફોર્ડ ના કરી શકે. તો ચીન એક એવો દેશ છે કે જે સૌથી વધારે લિથિયમનું વૈશ્વિક ધોરણે ઉત્પાદન કરે છે. અત્યારે હાલ એની રિફાઇનિંગ ક્ષમતા વિશ્વની કુલ ઉત્પાદન ક્ષમતાના 75% જેટલી છે. તો આના ઉપરથી આપણે વિચારી શકીએ છીએ ચીન દ્વારા જે ઉત્પાદન થઈ રહ્યું છે એ કેટલું વધારે હશે. અને કેમ મહત્વપૂર્ણ છે, જસ્ટ આગળ મેં એક્સપ્લેન કર્યું એની જ વસ્તુ અહીંયા સ્લાઇડમાં આપણે લખીએ છે કે 2030 સુધીમાં આપણે ઈવી જે છે એનું ઉત્પાદન અથવા એનો ઉપયોગ જે છે 30% જેટલો વધારો કરવા માટેનો આપણો લક્ષ્યાંક છે. અને આ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવો હોય તો લિથિયમ એ પાયાની જરૂરિયાત છે. અને એટલા માટે જ આ રિઝર્વ આપણા માટે સ્ટ્રેટેજિકલી ખૂબ મહત્વપૂર્ણ છે. ઉચ્ચ પાવર ટુ વેઇટ રેશિયો, લિથિયમની જે આ ક્વોલિટી છે ઉચ્ચ પાવર ટુ વેઇટ રેશિયો, એના લીધે એ એકમાત્ર સક્ષમ વિકલ્પ છે ઈવીની બેટરીઝ બનાવવા માટેનો. આ ઉપરાંત બીજી એની વિશેષતા છે કે તાપમાનની વિશાળ શ્રેણીમાં એ સારું પ્રદર્શન કરે છે. એટલે કે વર્તમાન જે આપણું નોર્મલ ટેમ્પરેચર હોય, રૂમ ટેમ્પરેચર, આઈડિયલી 25-35 ડિગ્રી સેલ્સિયસ, એનાથી લઈ 45-50 ઇવન 500 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ એ સારામાં સારું કાર્ય કરી શકે છે. તો તાપમાનની વિશાળ શ્રેણીમાં એ સારું પ્રદર્શન કરી શકે છે, એટલા માટે પ્રમાણમાં સુરક્ષિત અને વધુ વિશ્વસનીય છે. ઘણીવાર છતાં પણ આપણે જોતા હોઈએ છીએ કે ઘણીવાર મોબાઈલને યોગ્ય રીતે ચાર્જ કરવામાં ના આવે તો ઘણીવાર બેટરી ફાટવાની ઘટનાઓ બનતી હોય છે. એનું મેઇન કારણ એ જ હોય છે કે એનું ટેમ્પરેચર જે હોય એ નોર્મલ રેન્જ કરતાં વધી જાય, એની જે ટોલરેબલ સહન કરવાની જે ક્ષમતા હોય એના કરતાં વધી જાય તો એ બ્લાસ્ટ થતું હોય છે. તો એટલા માટે પણ લિથિયમની આ ક્વોલિટી અગત્યની. બીજો મિત્રો એક અગત્યનો ટોપિક આજે આપણે જોવાના છીએ, એક સંઘર્ષને લઈને. તમે ન્યૂઝ જોયા હશે, મણિપુર રાજ્યમાં કોન્ફ્લિક્ટ જોવા મળ્યો, ખૂબ જ હિંસા થઈ. મણિપુરના સ્પોર્ટ્સ પર્સન છે મેરી કોમ, એમના દ્વારા ટ્વીટ કરીને મદદ માગવામાં આવી કે અહીંયા પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે, સરકાર તાત્કાલિક એક્શન લે. તો આ પ્રકારની પરિસ્થિતિ કેમ સર્જાઈ મણિપુરમાં? મણિપુરમાં એવું તો શું બન્યું કે એ આટલી હિંસાનું શિકાર બન્યું? તો આ ઘટનાને સમજવા માટે થોડું બેકગ્રાઉન્ડ આપણે જાણવું પડશે. મણિપુરમાં કઈ કઈ કયા કયા સમુદાયના લોકો રહે છે, મણિપુરમાં જે આ સમુદાયના લોકો રહે છે એમનું સ્ટ્રક્ચર, એમનું માળખું શું છે, કયા સમુદાયના લોકોનું સંખ્યા અથવા વધારે છે અથવા કોનું પ્રભુત્વ વધારે છે,
એની આજુબાજુના રાજ્યો અને મ્યાનમાર જે પાડોશી દેશ છે એને લઈને પણ કેટલાક ફેક્ટ આપણા ધ્યાનમાં હોવા જોઈએ, તો આ સમગ્ર ઘટનાને આપણે સારી રીતે સમજી શકીએ. તો બે સમુદાય છે, મેઇતેઈ અને કુકી, એમના વચ્ચે આ સંઘર્ષ થયો. મેઇતેઈ અને કુકી બે સમુદાય છે, એમના વચ્ચે આ સંઘર્ષ થયો જેના લીધે આ હિંસા ભડકી. તો આ મેઇતેઈ અને કુકી એ શું છે એના વિશે પહેલાં થોડું જાણવું પડે. તો જે મેઇતેઈ સમુદાય છે એ મણિપુરનો મૂળ વર્ષોથી ત્યાં રહેતો એક સમુદાય છે. મેઇતેઈ સમુદાય ઉપરાંત કુકી અને નાગા એ અન્ય મેજર સમુદાયો છે. ત્યાં નાના નાના સમુદાયો તો ઘણા છે, નાની નાની કમ્યુનિટી તો ઘણી છે, પણ મેજર જે કમ્યુનિટી ગણાય એમાં એક મેઇતેઈ અને બીજું છે કુકી અને નાગા. તો આ ત્રણ મુખ્ય સમુદાયો છે મણિપુરના. એમાં જે આ મેઇતેઈ સમુદાય છે એ મેજોરિટી છે, પ્રમાણમાં મોટી સંખ્યામાં વસવાટ કરે છે મેઇતેઈ લોકો. અને આ જે સંઘર્ષ છે એમાં 54 જેટલા મેઇતેઈ સમુદાયના લોકોના મૃત્યુ થયા છે. એમાં એક રેવન્યુ ઓફિસર પણ હતા. તો આટલી હિંસક જે ઘટનાઓ બની એની પાછળનું કારણ શું એના વિશે ચર્ચા કરીએ. પહેલાં એક મેપ જોઈ લઈએ. તો મણિપુરમાં જે આ હિંસા થઈ એનું જે મેઇન એક રીઝન ચર્ચામાં હતું, તમે કદાચ નામ સાંભળ્યું હશે, ચુરાચંદપુર. ચુરાચંદપુર જિલ્લો છે અને ચુરાચંદપુર નામની જગ્યા છે. ત્યાંથી એક રેલી યોજાઈ હતી અને ત્યાંથી આ હિંસાની શરૂઆત થાય છે. તો આ ચુરાચંદપુર અને ઇમ્ફાલ આ બે વિસ્તારો એવા છે કે જ્યાં આ મેઇતેઈ સમુદાયની જે વસ્તી છે એનું પ્રમાણ વધારે છે. સામાન્ય રીતે મેઇતેઈ સમુદાય એવો સમુદાય છે કે જે ખીણ વિસ્તારમાં રહે છે, અને કુકી અને નાગા જે સમુદાય છે પર્વતીય વિસ્તારોમાં રહેતો આદિજાતિ સમુદાય છે. તો અત્યારે હાલ જે આ ઘટના બની એની પાછળની ભૂમિકા જાણતા પહેલાં એક મણિપુરમાં જે મેજોરિટી સમુદાય છે મેઇતેઈ સમુદાય છે એના વિશે આપણે ચર્ચા કરી, પ્લસ એક જે નાગા અને કુકી સમુદાય છે એ ત્યાં કેવી રીતે આવીને વસે એના વિશે થોડું જોઈ લઈએ. તો મ્યાનમાર જે છે, કુકી જે સમુદાય છે મૂળ મ્યાનમારના રહેવાસી હતા. કુકી નહીં પણ કુકા. તો આ કુકી સમુદાયના જે લોકો છે એ મ્યાનમારથી અહીંયા આવે છે મણિપુરમાં. મણિપુરની જે બાઉન્ડ્રી છે, આંતરરાષ્ટ્રીય સીમા જે છે, મ્યાનમાર સાથે જોડાયેલી છે. ઓલરેડી જે નાગા સમુદાય છે, નાગાલેન્ડમાં જે મેજોરિટી સમુદાય છે, એ આસામ અને મણિપુરમાં પણ વસવાટ કરે છે. નાગા સમુદાય જે છે એ આસામ અને મણિપુરના કેટલાક વિસ્તારોમાં પણ વસવાટ કરે છે. તો આ બધા જે નાગા સમુદાય જ્યાં જ્યાં રહે છે એના વિસ્તારોને ભેગા કરીને એક અલગ નાગાલેન્ડ રાજ્યની રાષ્ટ્રની પણ માંગણી ઘણીવાર થતી જોવા મળે છે. તો નાગા સંઘર્ષ પણ ઘણીવાર આ રીતે ન્યૂઝમાં રહેતો હોય છે. તો આ જે નાગા સમુદાયના લોકો છે એમના દ્વારા આ મેઇતેઈ સમુદાયના જે લોકો ખરા એમની સાથે સંઘર્ષ કરવામાં આવતા, એમને નુકસાન પહોંચાડવામાં આવતું. અને એ સમયગાળા દરમિયાન આ કુકી સમુદાયના જે લોકો છે એ મણિપુરમાં આવીને વસ્યા. તો જે મેઇતેઈ પ્રજા છે એ કુકી સમુદાયને પ્રોટેક્ટર તરીકે, સંરક્ષક તરીકે ઉપયોગ કરવા લાગી. નાગાઓના વિદ્રોહથી, નાગાઓના જે હુમલાઓ હોય એનાથી બચવા માટે આ કુકી સમુદાયને આશ્રય આપવા લાગી, ને કુકી સમુદાય ધીમે ધીમે વસવા લાગ્યો ત્યાં. તો કુકી સમુદાય, મેઇતેઈ સમુદાય અને નાગા સમુદાય, આ ત્રણ સમુદાય ત્યાં મુખ્યત્વે જોવા મળે છે આ રીતે. અને જે નાગા સમુદાયનું જે મુખ્ય જે કહેવાય પ્રતિસ્પર્ધી જે હતો એ કુકી સમુદાય છે, કેમ કે શરૂઆતથી જ આપણે જોયું કે કુકી સમુદાયને અહીંયા સ્થાપિત કર્યો તો નાગા સમુદાયના જે હુમલા થાય એની સામે રક્ષણ માટે. તો આ ઐતિહાસિક પૃષ્ઠભૂમિથી જ નાગા અને કુકી વચ્ચે તો સંઘર્ષ ચાલ્યો જ આવે છે. પણ જ્યારે મેઇતેઈ સમુદાય સાથેની અત્યારે હાલ આ કોઈ માંગણીની વાત આવે તો ત્યારે આ નાગા અને કુકી એક થઈ જાય છે. જ્યારે મેઇતેઈ સાથે સંઘર્ષની વાત આવે વર્તમાન સમયમાં ત્યારે એનું રીઝન શું છે? તો નાગા અને કુકી ઓલરેડી ટ્રાઇબલ સમુદાય છે જે તે વિસ્તારમાં વસવાટ કરતા, અને મેઇતેઈ જે છે એ મેજોરિટી સમુદાય છે જેમનું ઓલરેડી મણિપુરમાં ખૂબ જ વધારે વર્ચસ્વ છે. સરકારી ઓફિસોમાં, અન્ય સંસ્થાઓમાં મેઇતેઈ સમુદાયનું વર્ચસ્વ પ્રમાણમાં વધારે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં પણ એમનું પ્રતિનિધિત્વ સારું છે, શિક્ષણનું પ્રમાણ સારું છે. હવે આ જે મેઇતેઈ સમુદાય છે એના દ્વારા આરક્ષણની માંગણી કરવામાં આવી હતી, રિઝર્વેશન. અને આ આરક્ષણની માંગણીને લઈને હાઈકોર્ટમાં પિટિશન થયેલી, અને હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને આદેશ આપવામાં આવ્યો કે
चार अठवाडियानी अंदर मैतई समुदाय ने शेड्यूल ट्राइब में रिजर्वेशन मळे ए माटेनी दरखास्त केन्द्र सरकार ने मोकलवामां आवे अने राज्य सरकारे आ उपर कार्यवाही चालू करी। एना विरोध में आसमना जे स्टूडेंटनू एक यूनियन छे, ऑल ट्राइबल स्टूडेंट यूनियन, अरे सॉरी आसम नहीं, मणिपुर, मणिपुरना जे ट्राइबल स्टूडेंट छे एमनू यूनियन छे ऑल ट्राइबल स्टूडेंट यूनियन मणिपुर, आत्सुम, ATSUM शॉर्ट नेम छे। तो आ ऑल ट्राइबल स्टूडेंट यूनियन मणिपुर द्वारा एक रेली योजवामां आवी चूराचंदपुर जिल्लाना टोरबुंग विस्तार में, त्या हिंसा में परिणमी जे आदिजाति एकता मार्च योजाई। एटला माटे आपणे सौथी पहेला जे चर्चा करी चूराचंदपुर नामनो जिल्लो ए चर्चा में आव्यो, चूराचंदपुर जिल्लाना टोरबुंग विस्तार में ए हिंसा में परिणमे छे। त्यारबाद आ हिंसानी आग एटली झड़पथी प्रसरे छे के आखू इम्फाल एनी झड़प में आवी जाय छे, त्या मोटा पाये हिंसानी शुरुआत थई जाय छे, त्या इंटरनेट सुविधा पण केटलाक दिवसों सुधी बंद करवी पड़ी हती। आ गंभीर हिंसा पाछळनुं जे मुख्य कारण हतुं रिजर्वेशननो मामलो, जेने लईने राज्य सरकारे दरखास्त करवानी तैयारी करी हती। प्लस अहींया आ हिंसाने बीजो एक एंगल पण जोवा मळे छे जवाबदार होवानुं मानवामां पण आवे छे, के जे आ मैतई समुदाय छे ए मोटा भागे हिंदू धर्म साथे संकळાયેલો છે, અને જે નાગા અને કુકી સમુદાયના જે લોકો છે એમાં મોટાભાગના ખ્રિસ્તી ધર્મનું પાલન કરતા લોકો છે। તો આ જે કોન્ફ્લિક્ટ છે એને ક્યાંક ધાર્મિક રંગ આપીને પણ એને ભડકાવવામાં આવતો હોય એ પ્રકારનું પણ એક તારણ છે। તો અલગ અલગ રીઝનથી આ જે હિંસા ભડકી હતી અહીંયા જે હિંસા ભડકી એમાં બીજું એક કારણ પણ તત્કાલીન કારણ થોડું જવાબદાર હતું, કે સંરક્ષિત જંગલ વિસ્તારો જે છે મણિપુર રાજ્યના પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા, એમાં અતિક્રમણ કરી રહેલા જે કુકી સમુદાયના જે ગામો છે એમને સરકાર દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યા છે। એટલે કુકીની અંદર સરકારની પ્રત્યે ઓલરેડી એક પ્રકારનો રોષ તો છે જ, કે અમારા જે ગામો છે ત્યાંથી પણ અમને બહાર કાઢો છો અને પાછા આ બીજા જે સમુદાય છે એને પણ અમારાથી વધારે મજબૂત સક્ષમ બનાવો છો, એમના કોન્ફ્લિક્ટમાં આ વસ્તુ ઉમેરાય છે। એટલે તંગ પરિસ્થિતિ જે હતી એ આગળ જતા સંઘર્ષનું કારણ બને છે। તો આખ્યાની જે પૂર્વ ભૂમિકા છે એના વિશે ચર્ચા કરી, સંઘર્ષમાં હાલની જે સ્થિતિ છે એના વિશે જોઈ લઈએ। તો મૈતઈની જે વસ્તી છે એ અડધાથી વધુ છે અત્યારે હાલ, અને કુકી અને નાગા સમુદાયની જે વસ્તી છે જે આદિવાસી સમુદાય છે એમની લગભગ નાગા સમુદાયની વસ્તી 40% અને સોરી બંનેની કુલ વસ્તી 40% છે, જેમાં કુકીની વસ્તી 25% અને નાગા સમુદાયની 15% જેટલી છે। મૈતઈ સમુદાયના જે લોકો છે ઇમ્ફાલ ખીણમાં રહે છે અને આદિવાસી જે સમુદાયો છે પહાડી વિસ્તારોમાં રહે છે। આ જે છે મુખ્યત્વે હિન્દુ છે મૈતઈ સમુદાય, એમાંથી 8% જેટલા ઇસ્લામ ધર્મનું પણ પાલન કરે છે મૈતઈ સમુદાયના લોકો। મૈતઈ સમુદાય ઓલરેડી વધુ શિક્ષિત છે અને રાજકારણમાં પણ વધુ પ્રતિનિધિત્વ ધરાવે છે, વ્યવસાયમાં પણ એ આગળ છે, એટલા માટે જ એમને જે આ આરક્ષણ આપવામાં આવી રહ્યું છે એનો વિરોધ થઈ રહ્યો છે। તો આ સંઘર્ષ આગળ જતા હવે શું નિર્ણય આવે છે, જેને લઈને હાઈકોર્ટ દ્વારા જે સૂચના આપી છે એને લઈને દરખાસ્ત જે રાજ્ય સરકાર કરી રહી છે એમાં આગળથી શું નિર્ણય લેવાય છે આગળ જતા હવે આપણને ખ્યાલ આવશે। તો આ સંઘર્ષ વિશે પણ આપણને બેકગ્રાઉન્ડ ખ્યાલ હોય તો એને લઈને કોઈ એનાલિટિકલ પ્રશ્ન પૂછાય તો આપણે એનો આન્સર આપી શકીએ। એક જહાજ ન્યૂઝમાં હતું MVM SS ગેલેના, MVM SS ગેલેના નામનું એક જહાજ છે, અને શાંતનુ ઠાકુર જે મિનિસ્ટર છે બંદરો શિપિંગ અને જળમાર્ગોના રાજ્યકક્ષાના, એમના દ્વારા લીલી ઝંડી આપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું। તુતિકોરિન અને માલદીવ વચ્ચે ડાયરેક્ટ શિપિંગ સર્વિસ શરૂ થશે, તો માલદીવ્સ એની રાજધાની છે માલે, તુતિકોરિન અને માલે વચ્ચે આ સુવિધા શરૂ કરવામાં આવી છે। ભારત અને માલદીવ્સ વચ્ચે પરંપરાગત સંબંધો ઓલરેડી ઘણા સમયથી પ્રસ્થાપિત થયેલા છે અને એને પ્રોત્સાહન આપવા માટે
द्विपक्षीय व्यापार ने सुधारवा माटे सारी कनेक्टिविटी ने माळखाकीय सुविधाओ मळी रहे हेतुथी आ खास लॉन्च करवामां आवी छे सुविधा। आ जे शिप छे MVMSS गेलेना शिपिंग कॉर्पोरेशन ऑफ इंडिया द्वारा बनावामां आवेलुं छे। तुतिकोरिन मां थी माले अने माले थी पाछो रिटर्न तुतिकोरिन ए रीते त्रण वारे महिनामां जशे। बन्ने देशों वच्चे व्यापार अने आर्थिक तकोने वधारशे। भारतनी जे नेबरहुड फर्स्ट पॉलिसी छे एना माटे आ इनिशिएटिव अगत्यनो। तो मित्रों आ प्रकारना फेक्ट एक्जाममां केवी रीते काममां लागे, तो जे मित्रों मीन्सनी तैयारी करी रह्या होय त्यां मीन्समां घणी वार आ प्रकारनो प्रश्न पूछातो होय छे कि भारतनी पड़ोसी देशों माटेनी नीतिनुं मूल्यांकन करो अथवा भारतनी नेबरहुड फर्स्ट पॉलिसी विषे चर्चा करो, उदाहरण द्वारा समझाओ। ऐसे में आ टॉपिक पूछाई शके तो त्यां तमे आवा करंट फेक्टनो उपयोग करी शको। जेम के आगळ आपणे भारत बांग्लादेश मैत्री पाइपलाइननी वात करी हती, गईकाले न्यू इंडिया समाचारनो एक टॉपिक हतो एमां भारत बांग्लादेश मैत्री पाइपलाइन उपरांत नेपाळने आपणे आपणी यूपीआई सर्विसीस आपवानी वात करी। आ एक एक्जाम्पल लई शकीए, भारत अने माले वच्चे आ शिपिंग सर्विसनी शरूआत करी, श्रीलंका ने रेलवे स्टेशन, आ उपरांत बीजा घणा बधा प्रोजेक्ट छे जेना माटे आपणे मदद करी छे, अफगानिस्तान ने पण आपणे मदद करता होईए छे। तो आपणा पाड़ोशी देशोमां जे इन्फ्रास्ट्रक्चरनो जे विकास होय, अन्य सुविधाओनो जे विकास थतो होय एमां आपणे घणी बधी सहाय करता होईए छे। आवा बधा पॉइंट आपणे नोट डाउन करी राख्या होय तो आपणे आपणा एसे ने आपणा आन्सरने वधारे इफेक्टिव करण साथे जोड़ीने बनावी शकीए छीए। રાજેશ્વર ફાઉન્ડેશન દ્વારા જે જીપીએસસીની અનુભવી અને નિષ્ણાત ફેકલ્ટી છે એમના દ્વારા જ ક્લાસ 3ની ઓફલાઈન ફાઉન્ડેશન બેચ ક્લાસ 3 માટે ખાસ લોન્ચ થઈ રહી છે। 21/5/2023 રવિવારથી આ બેચ શરૂ થઈ રહી છે, જેનો સમયગાળો 8 મહિનાનો છે। તો આને લઈને કંઈ પણ માહિતી મેળવવી હોય, કંઈ પણ પ્રશ્ન હોય તો ડિસ્પ્લે પર દર્શાવેલ નંબર પર કોલ કરીને આપ કોન્ટેક્ટ કરી શકો છો, વધુ માહિતી મેળવી શકો છો। તો અત્યારે હાલ ન્યૂઝમાં રહેલો બીજો એક મુદ્દો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એના ઉપર આધારિત જીપીટી, ચેટ જીપીટી બેઝડ મોડ્યુલ્સ, અલગ અલગ મોડ્યુલ્સ કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આપણને આપણા કામમાં મદદરૂપ થઈ શકે એમ હોય। તો આવું એક મોડ્યુલ હતું ચેટ જીપીટી, જે ઓપન એઆઈ દ્વારા માઇક્રોસોફ્ટ સમર્થિત એક પ્લેટફોર્મ હતું, અને નવું એક પ્લેટફોર્મ અત્યારે ન્યૂઝમાં છે, રશિયાની સ્પેર બેંક છે, SBER BANK સ્પેર બેંક, એના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે, જેનું નામ આપવામાં આવ્યું છે ગીગા ચેટ। તો ગીગા ચેટ શું છે? આવું જ ફેક્ટ સીધે સીધું પૂછાઈ શકે, વનલાઇનર ફેક્ટ। તો ગીગા ચેટ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત એક મોડ્યુલ છે, રશિયાની સ્પેર બેંક દ્વારા વિકસિત કરવામાં આવેલું। ખાસ કરીને ચેટ જીપીટી સાથે સ્પર્ધા કરવા માટે આ મોડ્યુલ વિકસિત કરવામાં આવ્યું છે। આ મોડ્યુલ વિકસિત કરવાનું એક રીઝન જોઈએ તો રશિયા અને યુક્રેનનું જે વોર છે એની પૂર્વભૂમિકા જવાબદાર છે, કેમકે રશિયા અને અત્યારે હાલ અન્ય જે દેશો છે યુએસ અને અન્ય દેશો એ પોતાની સારી ટેકનોલોજી આપવા માટે ઈચ્છુક નથી, કેમકે રશિયા અને યુક્રેન વચ્ચેનો જે સંઘર્ષ ચાલી રહ્યો છે એના કારણે। તો રશિયા દ્વારા આ પ્રકારનું એક મોડ્યુલ ખાસ કરીને ડેવલપ કરવામાં આવ્યું, જે અન્ય વિદેશી ન્યુરલ નેટવર્ક કરતાં વધુ બુદ્ધિપૂર્વક વાતચીત કરવાની એની ક્ષમતા સાથે એ ખાસ વિશેષતાઓ ધરાવે છે। આજે રશિયાની સ્પેર બેંક છે એને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે ટેકનોલોજીમાં ભારે રોકાણ કર્યું છે। દરેક બેંકો પોતાના જે પોતાનું જે ઇન્વેસ્ટમેન્ટ હોય અલગ અલગ જગ્યાએ કરતી હોય છે, એમાં આ જે બેંક છે એને ટેકનોલોજીમાં ભારે રોકાણ કર્યું છે। અને પશ્ચિમી રાષ્ટ્રો દ્વારા જે યુક્રેનમાં નિકાસ પર કાપ અને પ્રતિબંધો મૂકવામાં આવ્યા એના માટે આ વધારે મહત્ત્વપૂર્ણ થઈ ગયું, કેમકે અન્ય દેશો આ ટેકનોલોજી આપવા તૈયાર ના હોય એટલે આ પગલું લેવું પડે। તેનું આર્કિટેક્ચર છે એ NEONK એટલે કે ન્યુરલ ઓમની મોડલ નેટવર્ક વિથ નોલેજ અવેરનેસ, એક ન્યુરલ નેટવર્ક છે ખાસ પ્રકારનું। ઓમની શબ્દ એક આવે તેના ઉપરથી આપણે એનો મિનિંગ સમજી શકીએ, ઓમની પોટન્ટ પ્લુરી પોટન્ટ આ પ્રકારના અલગ અલગ સેલ વિશે આપણે જોયેલું છે બેઝિક બાયોલોજી ભણ્યા હોઈએ ત્યારે,
એવા સેલ કે જેમાંથી કોઈ પણ અંગ અથવા કોઈ પણ કોશિકાનું નિર્માણ થઈ શકે. તો આ પણ આ એવા પ્રકારના ઓમની મોડલ છે જે દરેક પ્રકારની એક્ટિવિટી, અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે સક્ષમ હોય. તો ન્યુરલ ઓમની મોડલ નેટવર્ક વિથ નોલેજ અવેરનેસ પર આધારિત છે. ન્યુરલ નેટવર્ક એન્સેમ્બલ મોડલ પર આધારિત આ મલ્ટિપલ ન્યુરલ નેટવર્ક મોડલ છે. ફાઇન ટ્યુનિંગ અને માનવ પ્રતિસાદ સાથે મજબૂતીકરણનો સમાવેશ થાય છે. એટલે કે માણસ દ્વારા જે પણ એમની જોડે ઇન્ટરેક્શન કરવામાં આવે એને પ્રોપરલી એ ફોલો કરે છે અને વિવિધ બૌદ્ધિક કાર્યો પણ કરી શકે છે. એનો મુખ્ય ઉપયોગ ક્યાં થઈ શકે? તો વાર્તાલાપને ટેકો આપવો, એટલે કે એકબીજા સાથે સંવાદ કરવા માટે, ટેક્સ્ટ લખવા, કોઈ બુક્સ કે ટાઈપનું ટેક્સ્ટ લખવું હોય, તથ્ય આધારિત પ્રશ્નોનો જવાબ આપવા માટે. તો ઘણીવાર અત્યારે આપણે ન્યૂઝમાં જોતા હોઈએ છીએ ચેટ જીપીટી દ્વારા યુપીએસસીના જે પૂછાયેલા પ્રશ્નો હોય એના આન્સર પૂછવામાં આવતા હોય છે ને, એના આન્સર કેટલા સાચા પડે છે કે ખોટા પડે છે ચેક કરતા આવા વિડીયોઝ તમે યુટ્યુબ પર જોઈ શકો છો. તો આ તથ્ય આધારિત પ્રશ્નોનો જવાબ આપવા માટે પણ આ મોડેલ્સ ઉપયોગ થઈ શકે છે. કેન્ડિન્સ્કી 2.1 મોડેલ એકબીજાની જે અંદર ઇન્ફોર્મેશન ને ડેટા હોય એનો ઉપયોગ કરીને છબીઓ બનાવવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. તો ચેટ જીપીટીને લઈને એક આ ડિબેટ પણ ચર્ચામાં રહી છે કે ચેટ જીપીટી અથવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ આવા મોડેલ આવવાથી જે માણસની પોતાની જે મૌલિક ક્ષમતા છે એમાં એ પડકારરૂપ સાબિત થઈ શકે છે. આપણી જે અલગ અલગ આર્ટ ફોર્મ્સ છે, જે અલગ અલગ ક્રિએટિવિટી છે, એનું સ્થાન જે છે આ મશીન લઈ લેશે એવી પણ એક ચિંતા વ્યક્ત કરવામાં આવતી હોય છે. આપણે એક્ઝામ્પલ સમજી શકીએ કે અત્યારે જે પેઇન્ટર છે, સારા સારા જે આર્ટિસ્ટ છે, એ સારી ઇન્કમ ક્યારે મેળવી શકે? જો એમની આર્ટ ઉપર એમનું પોતાનું જ વર્ચસ્વ હોય અથવા એમની પોતાની એક ખાસ આઈડેન્ટિટી હોય. પણ એમની આઈડેન્ટિટી જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવે તો જતી રહે, એમની કોઈ જરૂરિયાત ના રહે, એમનું મહત્ત્વ ઘટતું જાય, તો અલગ અલગ આર્ટ ફોર્મ માટે પણ આ એક ચેલેન્જ છે. તો આ પ્રકારનો મુદ્દો એક ડિબેટમાં તમે ધ્યાનમાં રાખી શકો છો. ઓપન સોર્સ સમુદાય અને એઆઈ ઉત્ક્રાંતિને વેગ આપવા માટે અલગ અલગ જે ઇન્વેસ્ટમેન્ટ છે એનો આંકડો છે જેને આપણે યાદ રાખવાની જરૂર નથી. હાઈલોડ સિસ્ટમને ફિટ કરવા માટે ઓપ્ટિમાઇઝ કરવામાં આવ્યું છે. એટલે ક્રિસ્ટોફર નિયો સુપર કમ્પ્યુટરનો ઉપયોગ કરીને એને ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશનને લઈને એક મુદ્દો ચર્ચામાં હતો. એનો એક ઇનિશિયેટિવ છે, એ અગત્યનો છે અત્યારે હાલ જે ન્યૂઝમાં હતો. કોર્સિયા ઇનિશિયેટિવ શેની સાથે સંબંધિત છે? તો કાર્બન ઓફસેટિંગ એન્ડ રિડક્શન સ્કીમ ફોર ઇન્ટરનેશનલ એવિએશન. કાર્બન ઓફસેટિંગ એન્ડ રિડક્શન સ્કીમ ફોર ઇન્ટરનેશનલ એવિએશન. તો અહીંયા કાર્બન ઓફસેટિંગ પરથી આપણે સમજી શકીએ કે કાર્બન એટલે કે અલગ અલગ જે ગ્રીનહાઉસ ગેસીસ અને કાર્બનનું ઉત્સર્જન કરતા જે ઈંધણ છે એનો ઉપયોગ ઘટાડવાની અહીંયા વાત હોય, ખાસ કરીને સિવિલ એવિએશન સેક્ટરમાં. કેમ કે અત્યારે જે મુદ્દાની ચર્ચા કરી રહ્યા છીએ એ સિવિલ એવિએશન, નાગરિક ઉડ્ડયન સાથે જોડાયેલો છે. તો ભારત જે છે આ કોર્સિયા અને 2027થી લોંગ ટર્મ એસ્પિરેશનલ ગોલ્સ, આ બે ઇનિશિયેટિવ છે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશનના, જેમાં જોડાવા માટે જઈ રહ્યું છે. તો શું છે આ ઇનિશિયેટિવ અને ભારતનું માટે આ કેમ અગત્યનું છે, આ બે વસ્તુઓ વિશે ચર્ચા કરીએ. ભારતની જે નેટ ઝીરો કાર્બન સ્ટ્રેટેજી છે, આપણે જે ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટાડવા માગીએ છીએ, એના માટે આ બધા જ ઇનિશિયેટિવ ખૂબ જ મહત્વપૂર્ણ. ICAO-એ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયનમાંથી કાર્બન ઉત્સર્જન ઘટાડવાનું કામ સોંપવામાં આવ્યું છે. એમાં ખાસ કરીને 2050 સુધીમાં 2% વાર્ષિક બળતણ કાર્યક્ષમતામાં સુધારો અને 2050 સુધીમાં કાર્બન ન્યુટ્રલ વૃદ્ધિ અને ચોખ્ખી શૂન્ય સહિત અનેક મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો અહીંયા સ્વીકારવામાં આવ્યા છે. અને આ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે કોર્સિયા અને LTAG જે આગળ આપણે જોયું લોંગ ટર્મ એસ્પિરેશનલ ગોલ્સ, એના માટે આ ઇનિશિયેટિવ અગત્યના.
કોર્સિયા જે છે ઇનિશિયેટિવ એનો અમલ જે છે ત્રણ તબક્કામાં થનારો છે. ત્રણ તબક્કામાં કયા કયા પેરામીટર્સ અથવા કયા કયા મુદ્દા ઉપર ફોકસ કરવામાં આવનાર છે આપણે જોઈએ આગળ. અને ઓફસેટિંગને કારણે થતી નાણાકીય અસરો વ્યક્તિગત એરલાઇન્સ દ્વારા એમની આંતરરાષ્ટ્રીય કામગીરીને આધારે ઉઠાવવી પડશે. એટલે જે એમની કામગીરી માટેનો જે ઓપરેશનલ ખર્ચ હોય એની સામે આ વધારાનો ખર્ચ ગણાય, તો એ બંને વચ્ચે એક બેલેન્સ રહે એ રીતે આ કામગીરી કરવાની થાય. ભારત જેવા વિકાસશીલ દેશો માટે આનું મહત્વ કેમ છે? આઈસીએઓના જે આ ઇનિશિયેટિવ છે બે, એમાં ભારત 2027થી જોડાઈ રહ્યું છે. તો 2027થી જોડાવાનું કારણ શું? તો ભારત જેવા વિકાસશીલ દેશોની એરલાઇન્સને વધુ વિકાસ કરવા માટેનો સમય મળી જાય અને કોર્સિયાને કારણે કોઈ પ્રતિકૂળ નાણાકીય પરિણામોનો સામનો ના કરવો પડે. આગળ મેં વાત કરી એમ કે આની પાછળ પણ ખર્ચ થવાનો છે, એમના પોતાના ઓપરેશનને મેન્ટેનન્સ પાછળ પણ મોટો ખર્ચ થતો હોય છે એરલાઇન્સે, તો એ વસ્તુ પ્રતિકૂળ રીતે પ્રભાવિત ના થાય એ જોવું પણ ભારત સરકાર માટે જરૂરી છે. એટલા માટે 2027નો સમયગાળો અહીંયા પસંદ કર્યો, જેથી વચ્ચેનો આ મેનેજમેન્ટનો જે સમય છે પસાર થઈ જાય અને પ્રોપર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ થઈ શકે. આઈસીએઓ શું છે બેઝિકલી? તો ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન એ યુનાઇટેડ નેશનની ઇન્ટર ગવર્મેન્ટલ એટલે કે આંતર સરકારી વિશિષ્ટ એજન્સી છે. 1947માં એની સ્થાપના કરવામાં આવી હતી. શિકાગો કન્વેન્શન અંતર્ગત ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ. એનું મુખ્યાલય મિત્રો ખાસ યાદ રાખજો અલગ જગ્યાએ છે. તાજેતરમાં જે મિત્રો આવનારી એક્ઝામ આપી રહ્યા હોય ખાસ યાદ રાખે. મોન્ટ્રીયલ કેનેડા, મોન્ટ્રીયલ પ્રોટોકોલ આપણે એક આગળ જોયેલો છે. મોન્ટ્રીયલ પ્રોટોકોલ જે મોન્ટ્રીયલમાં આ એક સમિટ થઈ હતી ત્યાં જાહેર કરવામાં આવ્યો હતો. તો આ મોન્ટ્રીયલ જે છે કેનેડામાં આવેલું છે, ત્યાં એનું હેડક્વાર્ટર આવેલું છે. રાજેશ્વર ફાઉન્ડેશન દ્વારા જીપીએસસીની ફાઉન્ડેશન બેચ લોન્ચ કરવામાં આવી છે, જ્યાં 12મે સાયન્સ ટેકનોલોજીનો લેક્ચર યોજાઈ ચૂક્યો છે. 13મી તારીખે આર્ટ એન્ડ કલ્ચરનો લેક્ચર છે. તો અન્ય નિષ્ણાત ફેકલ્ટી દ્વારા, અનુભવી ફેકલ્ટી દ્વારા લેક્ચર લેવામાં આવી રહ્યા છે. તો જે પણ મિત્રો જીપીએસસીની ફાઉન્ડેશન બેચ જોઈન કરવા માગતા હોય તે જોડાઈ શકે છે. ક્લાઇમેટ ક્લબ એક અગત્યનો મુદ્દો. G7 સમિટ જાપાનમાં થઈ રહી છે. એ જાપાનમાં થનારી આ સમિટ માટે આપણા વડાપ્રધાનશ્રીને, જાપાનના વડાપ્રધાનશ્રી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. તો આ G7 અત્યારે ન્યૂઝમાં છે. G20, G7 આ બંને અગત્યના સંગઠનો, એ સિવાય SCO એક અગત્યનું સંગઠન, આ ત્રણેય સંગઠનોને લઈને આવનારી એક્ઝામમાં પ્રશ્નો પૂછાવવાની 100% શક્યતા. તો આવો એક અગત્યનો ઇનિશિયેટિવ છે ભારતની ક્લાઇમેટ એક્શનને વેગ આપવા માટે. G7 પાયલોટેડ ક્લાઇમેટ ક્લબ છે G7 દ્વારા સમર્થિત, એમાં ભારતે જોડાવાની તૈયારી દર્શાવી છે. તો શું છે આ ક્લાઇમેટ ક્લબ એના વિશે જોઈ લઈએ. તો G7 દ્વારા મજબૂત આબોહવા ક્રિયાને પ્રોત્સાહન આપવામાં, આબોહવા ક્રિયાને પ્રોત્સાહન આપવા માટે આ એક પર્યાવરણીય પહેલ લોન્ચ કરવામાં આવી છે ક્લાઇમેટ ક્લબ. તો ક્લાઇમેટ ક્લબ કયા સંગઠન દ્વારા સમર્થિત છે? બેઠો આવો ઇઝી ફેક્ટ એક પૂછાઈ શકે. જો તમે વાંચ્યું હોય તો તરત જ આવડી જાય, સાંભળ્યું હોય તો પણ આવડી જાય. તો આપણે યાદ રાખીશું G7 ક્લાઇમેટ ક્લબ કોના દ્વારા સમર્થિત છે? G7 દ્વારા. વૈશ્વિક માનકીકરણ એટલે કે સ્ટાન્ડર્ડાઇઝેશન અને પ્રાઇસિંગ મિકેનિઝમ એને એક્સેસ મળી શકે માટે ભારતને ક્લાઇમેટ ક્લબમાં જોડાવું જરૂરી છે. એના ફાયદા શું છે ભારત માટે? તો જે ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ હોય અલગ અલગ, ક્લાઇમેટ ચેન્જ રિલેટેડ અલગ અલગ જે ધોરણો હોય એને નિયંત્રિત કરવાના, એનું જે અલગ અલગ પ્રાઇસિંગ મિકેનિઝમ હોય, કોઈ નવી ટેકનોલોજી એડેપ્ટ કરવી હોય, તો એ બધાનો લાભ ભારતને મળી શકે જો આ ક્લાઇમેટ ક્લબનું એ સભ્ય બને તો. યુનાઇટેડ નેશનની જે આગામી UNFCCCની જે બેઠક થવાની છે, લાસ્ટ બેઠક આપણે જોયું હતું એને લઈને ડિટેલ ઘણા બધા ટોપિક જોયા હતા. UNFCCCની COP27 જે હતી ઇજિપ્તમાં યોજાઈ હતી, ઇજિપ્ત શર્મ અલ શેખ ખાતે. હવે જે નેક્સ્ટ COP28 યોજાવાની છે UNFCCC અંતર્ગત, એ દુબઈમાં યોજાવાનારી છે, દુબઈ UAEમાં.
તો ત્યાં ભારત એની આબોહવા નીતિઓને વધારવા અને વૈશ્વિક સમુદાય સમક્ષ એના પ્રયાસોને દર્શાવવાની આ ક્લબ એક તક પૂરી પાડશે. ક્લાઇમેટ ક્લબના માધ્યમથી ભારત આબોહવા પરિવર્તન સાથે સંકળાયેલી બાબતોને પોતાના જે પ્રોબ્લેમ હશે એને ત્યાં રજૂ કરી શકશે. હવે આ ક્લાઇમેટ ક્લબ જે છે એના મુખ્ય ત્રણ સ્તંભ છે. આ ત્રણેય સ્તંભ સેના સાથે સંકળાયેલા છે એ આપણે જાણતા હોવા જોઈએ. ક્લાઇમેટ ક્લબ વિશે પ્રશ્ન પૂછાઈ શકે, ક્લાઇમેટ ક્લબમાં ભારતને જોડાવવું જોઈએ કે ના જોડાવવું જોઈએ, એને એનાલાઇઝ કરો, ક્રિટિકલી એનાલાઇઝ કરો, એના વિશે ચર્ચા કરો. આ પ્રકારનો મેઇન્સમાં પ્રશ્ન પૂછાઈ શકે. ACFની જે એક્ઝામ છે એના માટે ખાસ ઇમ્પોર્ટન્ટ. તો આ ક્લાઇમેટ ક્લબ એનો જે પ્રથમ સ્તંભ છે એ મહત્વાકાંક્ષી અને પારદર્શક આબોહવા નીતિ સાથે સંબંધિત છે. પારદર્શક આબોહવા નીતિ હોવી જરૂરી છે. પારદર્શક ઇન ધ સેન્સ કે જેમ કે આપણે જાણીએ છીએ ક્લાઇમેટની જે સમસ્યા છે એ બે ભાગમાં વહેંચાયેલી છે. એક બાજુ છે વિકસિત દેશો, બીજી બાજુ છે વિકાસશીલ દેશો. વિકસિત દેશો ઓલરેડી જે પર્યાવરણને મોટું નુકસાન પહોંચાડી ચૂક્યા છે એ હવે વિકાસશીલ દેશો ઉપર પ્રતિબંધ લગાવવાની વાત કરી રહ્યા છે. એનો વિકાસશીલ દેશો વિરોધ કરતા હોય છે, કેમ કે વિકાસશીલ દેશોનું એવું કહેવું છે કે તમે અમને ફાઇનાન્સ આપો તો અમે પગલાં ભરી શકીએ, કેમ કે જ્યાં નુકસાન થયું છે એને માટે જવાબદારી તમારી વધારે છે, વિકસિત દેશોની વધારે છે. તો આ કોન્ફ્લિક્ટનું સમાધાન માટે જરૂરી છે ફાઇનાન્સ. તો એના માટે પારદર્શક આબોહવા નીતિઓ હોવી જોઈએ જેનાથી વિકાસશીલ દેશોને પણ નુકસાન ના થાય, વિકસિત દેશો અને વિકાસશીલ દેશો વચ્ચે એક સંતુલન સ્થાપિત થાય. તો આવી પારદર્શક આબોહવા નીતિ હોવી જોઈએ જેનાથી કોઈ દેશનું શોષણ ના થાય, જેનાથી ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો થાય અને ગ્લોબલ વોર્મિંગ જે છે પૂર્વ ઔદ્યોગિક સ્તરથી 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરવામાં મદદ મળે. ક્લાઇમેટ ક્લબમાં જોડાવાથી ભારતને શું એક ફાયદો થાય? તો આબુ અત્યારે આપણે જાણીએ છીએ G20 અંતર્ગત ભારત પોતાને વૈશ્વિક લીડર, એક વૈશ્વિક પથદર્શક તરીકે પોતાને રજૂ કરી રહ્યું છે. તો ભારતની આબોહવા નીતિઓને દર્શાવવાની અને વૈશ્વિક આબોહવા નેતા તરીકે પોતાની કામગીરીને બતાવવાની ત્યાં તક મળી શકે છે. બીજો સ્તંભ શેની સાથે સંબંધિત છે? તો ડીકાર્બનાઇઝેશન સાથે. પહેલો જે હતો એ આબોહવા નીતિની વાત કરતો હતો, બીજો જે છે ડીકાર્બોનાઇઝેશનની વાત કરે છે, જેમાં વીજ ઉત્પાદન, પરિવહન, ઉદ્યોગ જેવા જે ક્ષેત્રો છે એમાં ઓછો કાર્બન ઉત્સર્જન થાય એવી ટેકનોલોજીને અપનાવવામાં આવે અને અશ્મિભૂત ઈંધણ જે છે એનાથી દૂર જવામાં આવે, ત્યાંથી ટ્રાન્ઝિશન કરવામાં આવે. એટલા માટે G20માં એક અગત્યની બેઠક થાય છે, એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રુપની બેઠક. તો બીજો સ્તંભ છે G20ની આ જે બેઠક છે એનું પ્રતિનિધિત્વ કરે છે. નેશનલ ક્લીન એનર્જી ફંડ અને ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ જેવી પહેલો છે એમાં ભારત ઓલરેડી આ દિશામાં પ્રયત્ન કરી રહ્યું છે. ડીકાર્બોનાઇઝેશનને લઈને ભારતે ઓલરેડી પોતાની પ્રતિબદ્ધતાઓ નેશનલ ક્લીન એનર્જી ફંડ અને ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનોની સ્થાપનાથી ભારતે દર્શાવી છે. ત્રીજો સ્તંભ સંક્રમણ તરફ આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહિત કરે છે. એટલે આગળ જે બે મુદ્દાની ચર્ચા કરી આપણે, ક્લાઇમેટ પારદર્શક આબોહવા નીતિ અને ડીકાર્બોનાઇઝેશન, આ બંને માટે વિકસિત દેશો અને વિકાસશીલ દેશો વચ્ચે એક સંતુલન હોવું જરૂરી છે, એમની વચ્ચે એક સહમતિ હોવી જરૂરી છે. તો ત્રીજો સ્તંભ જે છે ન્યાય સંક્રમણ તરફ આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહિત કરે છે. આમાં નીચા કાર્બન અર્થતંત્રમાં સંક્રમણના પ્રયાસોમાં સહાયક દેશોએ એકબીજાને ખાસ કરીને મદદ કરવી જોઈએ અને નબળા સમુદાયો માટે સામાજિક અને આર્થિક રીતે ન્યાયી હોવા જોઈએ. જે પ્રમાણમાં અલ્પવિકસિત અને વિકાસશીલ દેશો છે એના માટે પણ એક અહીંયા બેલેન્સ અપ્રોચ હોવો જોઈએ, એમને નુકસાન ના થાય એ પ્રકારનું એક અભિગમ હોવો જોઈએ. તો આ રીતે ત્રણ અગત્યના સ્તંભ ક્લાઇમેટ ક્લબ અંતર્ગત. તો ક્લાઇમેટ ક્લબમાં જોડાવા માટે ભારતને આપણે બે ત્રણ રીતે હાઇલાઇટ કરી શકીએ છીએ. ગ્લોબલ લીડરની આપણે વાત કરી રહ્યા છીએ, આબોહવા પરિવર્તનને લઈને આપણા જે વિચારો છે, આપણું જે સ્ટેન્ડ છે એને વૈશ્વિક કક્ષાએ રજૂ કરી શકીએ એટલા માટે પણ મહત્ત્વનું છે. અને ભારતની જે અત્યારે હાલની ક્લાઇમેટને લઈને મહત્ત્વપૂર્ણ સમસ્યા છે ટેકનોલોજી અને ફંડ, તો એ બંને પણ આ ક્લાઇમેટ ક્લબમાં સામેલ થવાથી આપણને મળી શકે છે. તો આ બધા જ કારણથી ભારત માટે ક્લાઇમેટ ક્લબમાં જોડાવવું મહત્ત્વનું. G20નો રેફરન્સ લઈને ખાસ આપણે આન્સરને લખી શકીએ છીએ. G7 જેના દ્વારા ક્લાઇમેટ ક્લબની રચના કરવામાં આવી છે
એમાં કોણો કોણો સમાવેશ થાય છે આ G7માં? તો કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, યુકે અને યુએસ, આ 7 દેશો છે. G8 હતું, G7 હતું, પછી G8 થયું, ફરી પાછું G7 થઈ ગયું, કેમ કે રશિયા જે છે એ હવે હાલ આનું મેમ્બર નથી. યુક્રેનનું જે ક્રિમિયા નામની જેનો વિસ્તાર છે, ક્રિમિયન પેનિન્સ્યુલા, એના ઉપર જ્યારે રશિયાએ અધિગ્રહણ કર્યું 2014 કે 2014માં, ત્યારથી આ ગ્રુપનું મેમ્બર રશિયા નથી. G7ની જે રચના હતી 1975માં G6 તરીકે થઈ હતી. પછી કેનેડા 1976માં જોડાયું એટલે G7 બન્યું. ત્યારથી G7 હતું. પછી 1970 રશિયાના સોવિયત યુનિયનના વિઘટન બાદ, રશિયાના નિર્માણ બાદ રશિયા જોડાય છે એમાં. G7ને લઈને શું મહત્ત્વ છે એનું? તો આર્થિક શક્તિ કહી શકાય એક રીતે, કેમકે વૈશ્વિક GDPના લગભગ 40% પ્રતિનિધિત્વ કરે છે. વિશ્વના જે ટેકનોલોજીકલી સાઉન્ડ કહેવાય, વિકસિત જે દેશો કહેવાય, એ આ ગ્રુપ સાથે જોડાયેલા છે. એનો રાજકીય પ્રભાવની વાત કરીએ તો G7 દેશોમાંથી 3 દેશો એવા છે કે જે P5ના મેમ્બર છે. P5 એટલે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં, યુનાઇટેડ નેશન સુરક્ષા પરિષદ જે છે, એના 5 કાયમી સભ્યો પૈકીના 3 દેશો જે છે એ G7ના સભ્યો છે. તો આ દેશોનો રાજકીય પ્રભાવ પણ વધારે હોય એ આપણે સમજી શકીએ છીએ, યુએસ, યુકે અને ફ્રાન્સ. ત્યારબાદ વાર્ષિક સમિટ એની G7 દેશોની આર્થિક, રાજકીય, સુરક્ષા અને લઈને, આબોહવા પરિવર્તન, ગરીબી અને અન્ય જે વૈશ્વિક પડકારો છે એને લઈને અલગ અલગ ચર્ચાઓ થતી રહેતી હોય છે. COVID-19, આબોહવા પરિવર્તન, વેપાર, સાયબર સુરક્ષા જેવા જે વર્તમાન સમયના જે મહત્ત્વપૂર્ણ વિષયો છે એને લઈને પણ એમના દ્વારા સમાધાન માટેના પ્રયત્નો થતા હોય છે. તો આ રીતે G7 પણ એક મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંગઠન છે. પ્રાજસ્વ ફાઉન્ડેશન દ્વારા GPSC, UPSC Class 3ની બેચમાં, GPSCમાં DYSP, એગ્રીકલ્ચર, STI, કોન્સ્ટેબલ, DYSO, PSI, ગ્રામસેવક, તમામ અલગ અલગ રેન્કમાં જે પણ ઓફિસરો પાસ થઈ ચૂક્યા છે એનો એક આંકડો આપ જોઈ શકો છો. પ્રાજસ્વના ફાઉન્ડર અને મેન્ટર એવા ઉત્સવ ભટ્ટ સરના માર્ગદર્શનમાં આ સિદ્ધિ પ્રાજસ્વ ફાઉન્ડેશન પ્રાપ્ત કરી ચૂક્યું છે. બીજો એક અગત્યનો ટોપિક છે, RBI દ્વારા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા US ટ્રેઝરીઝ અને અન્ય સોવેરિન સિક્યુરિટીઝમાં વધારાના અનામતનું રોકાણ કર્યું છે. અલગ અલગ જે સેન્ટ્રલ બેંક હોય છે એ પોતાના જે ફંડ હોય એને અલગ અલગ જગ્યાએ ડાયવર્ટ કરતી હોય છે, અલગ અલગ જગ્યાએ એને રોકાણ કરતી હોય છે. ખાસ કરીને અહીંયા જે વાત થઈ રહી છે એ વિદેશી મુદ્રા ભંડારના અનુસંધાનમાં વાત થઈ રહી છે. તો US જે ટ્રેઝરીઝ હશે અને એનું જે સોવેરિન સિક્યુરિટીઝ હશે એ રૂપીઝમાં તો આપણને રોકાણ કરવા નહીં દે, ઓબ્વિયસલી એ વિદેશી કરન્સીમાં, US ડોલરમાં જ રોકાણ કરવું પડે. તો વિદેશી મુદ્રા જે ભંડાર હોય એનું અહીંયા આપણે ડાયવર્સિફિકેશન કર્યું, એનું એક જગ્યાથી બીજી જગ્યાએ રોકાણ કર્યું. તો આ રોકાણથી ભારતને શું ફાયદો થશે, આની જરૂરિયાત કેમ ઊભી થઈ, આ બે વસ્તુ આપણા માટે જાણવી અગત્યની. એનાલિટિકલ ક્વેશ્ચન પ્રિલિમના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ બની શકે, મેઇન્સમાં પણ પૂછાઈ શકે. તો એના વિશે નજર કરીએ. તો આ ટ્રેઝરીઝ બેઝિકલી શું છે અને સોવેરન સિક્યુરિટીઝ શું છે એના વિશે પણ એક થોડો આઈડિયા હોવો જોઈએ. તો ભારત સરકાર પણ પોતાનું એક માર્કેટ ચલાવે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના માધ્યમથી, જેના દ્વારા ગવર્મેન્ટ પોતાની સિક્યુરિટીઝનું વેચાણ અને ખરીદી કરતી હોય. તો એનો પણ એક અલગ ઉદ્દેશ હોય છે, જેમ કે બજારમાં લિક્વિડિટીને કંટ્રોલ કરવી, ફુગાવાના દરને નિયંત્રિત કરવો, વિદેશી મુદ્રા જે ભંડાર હોય આપણો એને મેન્ટેન કરવો, કેમકે ઇન્ટરનેશનલ માર્કેટમાં જે અલગ અલગ કરન્સીઝનું જે બાસ્કેટ હોય એની સામે રૂપિયાની વેલ્યુ પણ નક્કી થતી હોય છે. તો જ્યારે રૂપિયો ડોલરની સામે મજબૂત કે નબળો પડે એ પરિસ્થિતિમાં પણ આ જે પ્રક્રિયા હોય છે સિક્યુરિટીના ખરીદ વેચાણની, OMO તરીકે ઓળખાય છે, ઓપન માર્કેટ ઓપરેશન, એ ખૂબ જ કામમાં લાગતી હોય છે. તો આ સિક્યુરિટીઝ માર્કેટ દરેક દેશની સેન્ટ્રલ બેંક દ્વારા ચલાવવામાં આવતું હોય છે અને એ વિશ્વનું સૌથી સેફ એક રીતે રોકાણ માનવામાં આવે છે. કેમ કે જાણીએ છીએ કે જે દેશની સરકાર છે એના દ્વારા જે પણ સિક્યુરિટીઝ બહાર પાડવામાં આવે છે એનાથી વધારે સેફ ઇન્સ્ટ્રુમેન્ટ બીજું કોઈ ના હોઈ શકે. કોઈ પણ બેંક, કોઈ પણ કંપની એ ઉઠી જવાની શક્યતા હોય, પણ જે તે દેશની સરકારો હોય એની સ્ટેબિલિટી પ્રમાણમાં વધારે હોય. એમાં જે મજબૂત અર્થવ્યવસ્થા છે એની તો ખૂબ જ વધારે હોય, જેમ કે USA,
અન્ય કન્ટ્રીઝ છે, ઇન્ડિયાની પણ પ્રમાણમાં ઘણી સારી અર્થવ્યવસ્થા ગણી શકાય. તો અત્યારે ઇન્ડિયાએ જે યુએસએમાં રોકાણ કર્યું છે, યુએસના જે સિક્યુરિટી માર્કેટમાં અથવા એના બોન્ડ બજારમાં યુએસની સેન્ટ્રલ બેન્કના, એનું મહત્વ શું છે જોઈ લઈએ. તો આ પગલું જે છે વિદેશી ચલણ અસ્કયામતો જે છે આપણું વિદેશી મુદ્રા ભંડાર જે છે એનું સંચાલન કરવા અને ભારતીય અર્થતંત્રની સ્થિરતાને સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ભારતીય બેંકની જે ભારતીય અર્થવ્યવસ્થા જે છે એની સ્થિરતા માટે. હવે એમ થાય કે અર્થવ્યવસ્થાની સ્થિરતાને યુએસમાં રોકાણ કરવાથી કેવી રીતે ફાયદો થાય તો એ જોઈએ આગળ. એક અહેવાલ, હમણાં અર્ધવાર્ષિક અહેવાલ રજૂ થયો હતો વિદેશી મુદ્રા ભંડારને લઈને, જેને લઈને આ એક ફેક્ટ છે, તમે એક્ઝામ માટે ખાસ યાદ રાખી શકો છો. મેઇન્સ એક્ઝામમાં આ પ્રકારનો કોઈ પ્રશ્ન પૂછાય તો એ તમને ફાયદો થશે. માર્ચ 2023ના અંત સુધીમાં આરબીઆઈની કુલ વિદેશી ચલણ સંપત્તિ જે છે 509.69 બિલિયન US ડોલર હતી. 509.69 બિલિયન US ડોલર હતી, જેમાંથી 411.65 બિલિયન એનું સિક્યુરિટીઝમાં રોકાણ કરવામાં આવ્યું હતું. જયભાઈ, સોરી ફ્રેન્ડ, તો 411.65 બિલિયનનું જે છે આપણે સિક્યુરિટીઝમાં રોકાણ કરી રહ્યા છે, જે એક સમયે આપણે સિક્યુરિટીઝમાં 4% રોકાણ કરતા હતા એનાથી વધીને 80.76% થઈ ગયું છે. તો આ સિક્યુરિટીઝમાં રોકાણ કરવાથી શું શું ફાયદા થશે આગળ જોઈએ. આ જે રોકાણ છે આપણે ભારત આરબીઆઈ દ્વારા યુએસ ઉપરાંત બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ અને અન્ય કોમર્શિયલ બેન્કોમાં પણ જમા કરવામાં આવ્યું છે, તેનાથી ફાયદા શું થશે એ જોઈ લઈએ. તો યુએસ ટ્રેઝરીઝ જે છે વિશ્વની સૌથી સુરક્ષિત અને સૌથી સ્થિર રોકાણોમાંની એક રોકાણ, કેમ કે યુએસ જે આગળ આપણે ચર્ચા કરી એમ કે વિશ્વની સૌથી મજબૂત અર્થવ્યવસ્થાઓ પૈકીની એક અર્થવ્યવસ્થા છે, અને એમાં પણ યુએસની ટ્રેઝરી અથવા યુએસ સરકાર, યુનાઇટેડ સ્ટેટ્સની જે સરકાર હોય એની જે ઓફિશિયલ સિક્યુરિટીઝ હોય એ તો સૌથી વધારે સેફ ગણાય. તો એમાં આપણે રોકાણ કર્યું છે એટલે સૌ સુરક્ષિત અને સૌથી સ્થિર રોકાણ છે સૌથી મોટો ફાયદો. વિદેશી ચલણ અસ્કયામતોનું સંચાલન કરવા માગતી કેન્દ્રીય બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ માટે આ લોકપ્રિય છે. અન્ય દેશો પણ એમાં રોકાણ કરતા હોય છે આવકનો સ્થિર સ્ત્રોત પૂરો પાડવા માટે. તો આપણે જ્યારે આમાં રોકાણ કરી રહ્યા હોય તો એની સામે એક નિશ્ચિત રિટર્ન તો આપણને મળવાનું જ હોય હંમેશા. તો એ રિટર્ન જે છે એ આપણા માટે એક ફાયદો ગણાય, કેમ કે જો આપણી જોડે પૈસા પડ્યા રહે આરબીઆઈ જોડે તો એની સામે એમાં કોઈ વધારો થવાનો નથી. પણ જો એને આપણે ડાયવર્સિફાય કરીએ છીએ, અન્ય જગ્યાએ ઇન્વેસ્ટ કરીએ છીએ આવા ટ્રેઝરીઝમાં, તો એની સામે એનું રિટર્ન પણ મળશે. નિશ્ચિત એનું ઇન્ટરેસ્ટ હશે 5%, 6%, 7% જે પણ ઇન્ટરેસ્ટ હોય, તો એનાથી એક સ્થિર આવકનો સ્ત્રોત પૂરો થશે અને આરબીઆઈના પોર્ટફોલિયોમાં વૈવિધ્યકરણ થશે, ડાયવર્સિફિકેશન થશે અને જોખમને ઘટાડવામાં એ મદદ કરશે. તો પોર્ટફોલિયોનું ડાયવર્સિફિકેશન સામાન્ય વ્યક્તિ માટે પણ આ વસ્તુ કહેવામાં આવતી હોય છે. તમારા જો ફાઇનાન્શિયલ કોઈ એડવાઇઝર હોય અને તમે મળો, તમારી સેલરી હોય એમાંથી તમને રોકાણ કરવાની સલાહ આપશે તો એ આ શબ્દ વાપરતો હશે કે ડાયવર્સિફાઈ તમારો પોર્ટફોલિયો હોવો જોઈએ. બધું જ રોકાણ એક જગ્યાએ ના કરવું જોઈએ, કહેવાનો મતલબ એ છે. અલગ અલગ જગ્યાએ રોકાણ કરીએ તો નુકસાન જાય તો કદાચ ઓછું જાય, કોઈ એક સેક્ટરમાં એકમાં નુકસાન જાય તો બીજામાં ફાયદો થાય તો કદાચ સરભર પણ થઈ જાય. તો આ થાય ડાયવર્સિફિકેશન. તો આરબીઆઈ પણ એની પાસેનું જે વિદેશી મુદ્રા ભંડાર હોય એને અલગ અલગ જગ્યાએ રોકાણ કરે તો એને એક રીતે સેફ્ટી રહે, એનું એક જોખમ ઘટે. અર્થવ્યવસ્થા ઉપર આની સીધી સકારાત્મક અસર જોવા મળી શકે છે. યુએસ ટ્રેઝરીમાં રોકાણ કર્યું એટલે એની સરકારની જે ટ્રેઝરીઝ હોય એની ખરીદી પણ વધારે થઈ શકે, લોકોમાં વિશ્વાસ આવે. યુએસમાં જો રોકાણ કર્યું હોય તો એનું લોસ જવાની શક્યતા ઓછી હોય. વિદેશી ચલણનું જે રિઝર્વ છે એની સ્થિરતા સુનિશ્ચિત કરી શકીએ છીએ. બાહ્ય આંચકાની અસરને ઘટાડવામાં અને સ્થિર વિનિમય દર જાળવી રાખવામાં આપણને મદદ મળી શકે છે.
યુએસ ટ્રેઝરી અને અન્ય સાર્વભૌમ સિક્યુરિટીઝમાં રોકાણ કરવાથી આરબીઆઈ માટે આવકનો સતત પ્રવાહ, એ આગળ આપણે ચર્ચા કરી. અને જે આ નાણાં આવશે એનો ઉપયોગ આપણે વિવિધ પ્રોજેક્ટ અને અન્ય સરકારની જે પહેલ હોય, અન્ય જે ઉદ્દેશો હોય એની પાછળ એનો આપણે ખર્ચો કરી શકીએ છીએ. તો આવક અને આવકનો અન્ય યોજના માટે ખર્ચ, ડાયવર્સિફિકેશન, વિદેશી બાહ્ય આંચકા સામે સુરક્ષા, તો આવા 5-6 મુદ્દા તમે હાઇલાઇટ કરીને સરસ રીતે લખી શકો છો એક્ઝામમાં. અન્ય જે યુએસની જે સિક્યુરિટીઝ છે એના રોકાણમાં, રોકાણથી ભારત સરકારને જે થવાના છે. એક પોર્ટ ન્યૂઝમાં હતું ભારત અને મ્યાનમાર વચ્ચેનું સિતવે બંદર. તો સિતવે બંદર જે છે, કાલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ છે ભારત અને મ્યાનમાર વચ્ચેનો, એનો એ ભાગ છે. તો આ આપણા માટે કેમ મહત્વપૂર્ણ, તો આ નકશાને આપણે એકવાર સમજવો પડે. ભારતનું પશ્ચિમ બંગાળ, એનું કોલકાતા, હુગલી રિવરને આપણે જોઈ શકીએ છીએ, રિવેરિયન પોર્ટ છે હુગલી રિવરનું. હુગલી નદીથી લઈ આ જે સિતવે પોર્ટ અહીંયા મ્યાનમાર ખાતે આવેલું છે ત્યાં સુધી આપણે જળ પરિવહનના માધ્યમથી ભારતના અહીંયા ત્રિપુરા અને મિઝોરમ રાજ્યોને આપણે જોઈ શકીએ છીએ. ઉપર મિઝોરમનું આઇઝોલ છે અહીંયા, તો મિઝોરમના જે વિસ્તારો છે ત્યાં સીધી કોઈ પોર્ટ સાથે કનેક્ટિવિટી નથી. ઉત્તર પૂર્વ ભારત જે છે, માત્ર ચિકન નેકનો જે આ વિસ્તાર છે એનાથી ભારત સાથે જોડાયેલું છે, અન્ય કોઈ દરિયાઈ સીમા સાથે જોડાયેલું નથી. તો દરિયાઈ સીમા થ્રુ સીધે સીધી એક્સેસ આપણને ઉત્તર પૂર્વ ભારત સુધી મળી રહે એના માટે આ પોર્ટ જે છે આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે સ્ટ્રેટેજિકલી. તો આ સિતવે બંદરનો વિકાસ એ આ રીતે ભારતના ઉત્તર પૂર્વ ભારત સાથેના જોડાણ માટે, આપણી જે એક્ટ ઇસ્ટ પોલિસી છે એના માટે ખૂબ જ મહત્વપૂર્ણ. તો એક્ટ ઇસ્ટ પોલિસીની વાત આવે ક્યાંય પણ, તો ત્યાં તમે આ એક્ઝામ્પલ કોટ કરી શકો છો, સિતવે બંદર કાલાદાન મલ્ટી મોડલ પ્રોજેક્ટને. તો કોલકાતાના શ્યામાપ્રસાદ મુખર્જી પોર્ટ પરથી પ્રથમ શિપમેન્ટ રવાના થયું ભારતના મ્યાનમારના સિતવે પોર્ટ ખાતે. તો આ લાંબા સમયથી ચાલતો આ પ્રોજેક્ટ હતો જે હવે પ્રેક્ટિકલી કાર્યરત થયો છે. 1000 મેટ્રિક ટનની સિમેન્ટની જે બેગ્સ છે એને સિતવે પોર્ટ પર મોકલવામાં આવી રહી છે. ભારત સરકારની ગ્રાન્ટ સહાય સાથે બાંધવામાં આવેલું આ પોર્ટ છે ભારત અને મ્યાનમાર વચ્ચે કાલાદાન નદી પર મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ સુવિધા બનાવવા અને ચલાવવા માટે આ ખૂબ મહત્વપૂર્ણ છે. તો આ રીતે એનું મહત્ત્વ આપણે જોઈ શકીએ છીએ સિતવે પ્રોજેક્ટનું, સિતવે બંદરનું અને કાલાદાન મલ્ટી મોડલ પ્રોજેક્ટનું. સિતવે બંદર દ્વારા ભારતના પૂર્વ કિનારાથી ઉત્તર પૂર્વ રાજ્યો સુધી કનેક્ટિવિટી માટે આ વૈકલ્પિક માર્ગ પ્રદાન કરશે. મ્યાનમારનો આંતરદેશીય જળમાર્ગ છે એના દ્વારા પાલેતેવાથી મિઝોરમના ઝોરિનપુરી સુધી રોડ સેગમેન્ટ દ્વારા એ જોડાયેલું છે. તો એક મહત્વપૂર્ણ ભારત માટેનો આ ઇનિશિયેટિવ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખૂબ જ મહત્વપૂર્ણ. ઇસરો દ્વારા એક ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવ્યો છે સ્ટાર્ટ કરીને, ઇસરો સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી અવેરનેસ ટ્રેનિંગ પ્રોગ્રામ. સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી અવેરનેસ ટ્રેનિંગ પ્રોગ્રામ છે ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલો. એનો ઉદ્દેશ શું છે શોર્ટમાં પૂછાઈ શકે, આપણને ખ્યાલ હોવો જોઈએ. તો ભૌતિક વિજ્ઞાન અને ટેકનોલોજીના અનુસ્નાતક અને અંતિમ વર્ષના અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે આ એક નવો ઓનલાઈન કોર્સ છે, ઓનલાઈન તાલીમ કાર્યક્રમ છે, જેને સ્ટાર્ટ નામ આપવામાં આવ્યું છે સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી અવેરનેસ ટ્રેનિંગ. એનું ફૂલ ફોર્મ છે સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી અવેરનેસ ટ્રેનિંગ. ભારતીય વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વ્યવસાયિક બનવા સક્ષમ બનાવવા માટેનો આ મહત્વપૂર્ણ ઇનિશિયેટિવ છે. સ્પેસ ટેકનોલોજીમાં ભારતનું સ્થાન વર્તમાન સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે વૈશ્વિક કક્ષાએ. તો નવી નવી ટેકનોલોજીના એડવાન્સમેન્ટમાં ભારતીય યુવાઓને જોડવા માટેનો આ ઇનિશિયેટિવ સ્ટાર્ટ. એસ્ટ્રોનોમી, એસ્ટ્રોફિઝિક્સ, હેલિયોફિઝિક્સ, સન અર્થ ઇન્ટરેક્શન, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ એરોનોમી નામના જે અલગ અલગ ક્ષેત્રો છે એને અહીંયા સામેલ કરવામાં આવે છે. અહીંયા સંશોધનની તકો અને કારકિર્દીના વિકલ્પોની ઝાંખી કરાવવામાં આવશે. આ ફિલ્ડ, અલગ અલગ જે ફિલ્ડ છે એની સાથે શું તકો જોડાયેલી છે એના વિશે સ્ટુડન્ટને ખાસ માહિતગાર કરવામાં આવશે. આનો મુખ્ય ફાયદો એ છે કેપેસિટી બિલ્ડિંગ, માનવ ક્ષમતા નિર્માણમાં મદદ કરશે. અવકાશ વિજ્ઞાન અને સંશોધનનું ભારત વિશ્વકક્ષાએ નેતૃત્વ કરી શકશે. વિવિધ સંશોધનો છે એમાં આપણે નવું એડવાન્સમેન્ટ કરી શકીશું, નવીનતાને પ્રોત્સાહન, નવાચારને પ્રોત્સાહન આપી શકીશું, ઇનોવેશન કરી શકીશું. વિદ્યાર્થીઓની વ્યક્તિગત યોગ્યતા અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીના કેટલાક પાસાઓને કેવી રીતે અનુરૂપ હશે એ પણ આપણને સમજ મેળવી શકાશે.
તો ખરેખર એમનામાં કેટલી લાયકાત છે અવકાશના ક્ષેત્રમાં આગળ વધવાની એ પણ જાણી શકાશે. તો ઈસરોને લઈને કેટલાક તથ્યો આપણે રજૂ કર્યા છે. એક્ઝામમાં પૂછાઈ શકે એવા કેટલાક ફેક્ટ છે, પ્રિલિમ માટે ઉપયોગી અગત્યના મુદ્દાઓ છે એમસીક્યુના, એ જોઈ લઈએ ફટાફટ. તો ઈસરોની જે રચના છે 15 ઓગસ્ટ 1969 કરવામાં આવી હતી ભારતના અવકાશ વિજ્ઞાનના પિતા ડૉક્ટર વિક્રમ સારાભાઈ આપણે જાણીએ છીએ. શરૂઆતમાં એની સ્થાપના થઈ ત્યારે ઇન્કોસ્પાર તરીકે ઓળખાતી હતી, ભારતીય રાષ્ટ્રીય અવકાશ સંશોધન સમિતિ તરીકે એની રચના થઈ હતી. એનું હેડક્વાર્ટર જે છે એ બેંગલુરુમાં આવેલું છે, ખાસ અગત્યનું. ઈસરોનું જે હેડક્વાર્ટર છે બેંગલુરુમાં આવેલું છે. એના અલગ અલગ સેન્ટર્સ જે છે પર્ટિક્યુલર એક્ટિવિટી સાથે જોડાયેલા છે. તો કઈ કઈ પ્રવૃત્તિ ક્યાં થાય છે, તો જે પ્રક્ષેપણ વાહનો છે, પ્રક્ષેપણ વાહનો એટલે શું, તો પીએસએલવી જીએસએલવી આ પ્રકારના જે લોન્ચ વ્હીકલ છે એ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર તિરુવનંતપુરમ અથવા તિરુવનંતપુરમ ખાતે બનાવવામાં આવતા હોય છે. ત્યારબાદ સેટેલાઇટ જે છે એ યુઆર રાવ સેટેલાઇટ સેન્ટર, નામ પરથી જ યાદ રહી જાય સેટેલાઇટ સેન્ટર, જે બનાવે સેટેલાઇટ, યુઆર રાવ સેટેલાઇટ સેન્ટર બેંગલુરુ ખાતે બનાવવામાં આવે છે. બીજું એક અગત્યનું, અહીંયા બે વસ્તુ થઈ ગઈ, ઉપગ્રહ બની ગયા, પ્રક્ષેપણ યાન બની ગયા, હવે એને લોન્ચ કરવાના છે. તો લોન્ચ ક્યાંથી થાય, તો સતીશ ધવન સ્પેસ સેન્ટર જે શ્રીહરિકોટા ખાતે આવેલું છે ત્યાંથી ઉપગ્રહો અને પ્રક્ષેપણ વાહનોનું એકીકરણ અને પ્રક્ષેપણ કરવામાં આવે છે. આ સિવાય નવા નવા સ્ટેજ, નવા નવા રોકેટ ડેવલપ કરવા માટે ક્રાયોજેનિક જે એન્જિન છે અગત્યના, તો ક્રાયોજેનિક સ્ટેજ સહિતના જે પ્રવાહી તબક્કાઓ છે એનો વિકાસ જે છે એ લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર કેરળમાં આવેલું છે. લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર, પ્રોપલ્શન એટલે બળતણ, લિક્વિડ એટલે કે પ્રવાહી, પ્રવાહી બળતણને લઈને જે સંશોધન થતા હોય એ લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર વાલિયામાલ કેરળ ખાતે થતું હોય છે. અને બેંગલુરુમાં પણ આવેલું છે એક સેન્ટર લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર, તો બંને જગ્યાએ થતા હોય છે. આ સિવાય એક અગત્યની સંસ્થા આપણા ગુજરાતમાં અમદાવાદ ખાતે આવેલી સ્પેસ એપ્લિકેશન સેન્ટર, એપ્લિકેશન્સ જે એપ્લિકેશનનો જે પાર્ટ છે, સેટેલાઇટ લોન્ચ થઈ ગયા એ ભ્રમણકક્ષામાં ગોઠવાઈ ગયા પછી એને ઉપયોગમાં કેવી રીતે લેવા, ક્યાં ક્યાં લેવા, શું શું ઉપયોગ થઈ શકે, આ બધી જે બાબતો છે એપ્લિકેશનના માધ્યમથી થઈ શકતી હોય છે. અને આ જે એપ્લિકેશનનું ડેવલપમેન્ટ છે, કમ્યુનિકેશન અને રિમોટ સેન્સિંગ ઉપગ્રહો અને અવકાશી ટેકનોલોજીના એપ્લિકેશનના પાસાઓ માટેના સેન્સર સ્થાપિત કરવા માટે આ સેન્ટર કાર્ય કરે છે. તો સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ, જે કમ્યુનિકેશન અને રિમોટ સેન્સિંગની પ્રક્રિયા સાથે જોડાયેલું અગત્યનું. બીજો એક અગત્યનો મુદ્દો છે આંતરરાષ્ટ્રીય સંબંધો સાથે જોડાયેલો, તો ઇન્ડોનેશિયામાં 42મી આસિયાન સમિટ શરૂ થઈ. તો સીધું સીધું ફેક્ટ આ પૂછાઈ શકે આવનારી એમસીક્યુ પ્રકારની એક્ઝામમાં, 42મી આસિયાન સમિટ ક્યાં યોજાઈ, તો ઇન્ડોનેશિયા ખાતે. આસિયાન દેશો આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ, ભારતના સૌથી નિકટના પાડોશી દેશો છે આસિયાન દેશો, એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ. એની જે આ વર્તમાન સમિટ થઈ રહી છે એની થીમ એક ખ્યાલ હોવી જોઈએ, કદાચ ક્યાંય ફેક્ટ પૂછાય, આસિયાન અફેર્સ એપિસેન્ટર ઓફ ગ્રોથ. તો અત્યારે હાલમાં ગ્રોથનું એપિસેન્ટર આ દેશોને માનવામાં આવી રહ્યા છે. તો આસિયાન અફેર એપિસેન્ટર ઓફ ગ્રોથ એ થીમ સાથે આ સમિટ યોજાઈ રહી છે. જાપાનના જે ઇન્ડોનેશિયાના જે પ્રમુખ છે જોકો વિડોડો, એમની પાસે જ આસિયાનની અધ્યક્ષતા છે. વર્તમાન આ આસિયાન બેઠકના જે અધ્યક્ષ સ્થાન છે એ ઇન્ડોનેશિયા કરી રહ્યું છે. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોને વૈશ્વિક વિકાસનું કેન્દ્ર બનાવવા માટે એમણે ખાસ નવા ઇનિશિયેટિવ્સ બાબતે ચર્ચા કરી છે. 10 દેશોનું આ જૂથ છે, અત્યારે 11મો દેશ ચર્ચા વાત એમની, એનું જે ઇન પ્રિન્સિપલ અપ્રુવલ છે એ બાકી છે, સૈદ્ધાંતિક રીતે એનું જોડાણ બાકી છે, ચર્ચા વિચારણા થઈ ચૂકી છે ઇસ્ટ તિમોર. તો અત્યારે હાલ 10 મેમ્બર છે, પછી જો એને ઓફિશિયલી મંજૂરી મળી જાય તો એ 11મો મેમ્બર બનશે ઇસ્ટ તિમોર. આર્થિક એકીકરણની વાત કરવામાં આવી છે. આસિયાન દેશો જે છે એમની વચ્ચે જે રીતે યુરોપના અન્ય દેશોની વચ્ચે ઇન્ટિગ્રેશન થયેલું છે, અલગ અલગ બ્લોક્સ બનેલા છે, જેમની પોતાની જે આર્થિક નીતિ હોય સમાન હોય એ પ્રકારનું એક જોડાણ આ આસિયાન દેશો કરવા માંગી રહ્યા છે.
બેંગકોંગ આસિયાનની જે સ્થાપના છે ક્યારે થઈ, કેટલાક બેઝિક ફેક્ટ જોઈ લઈએ આની જોડે જોડે. આસિયાન દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોનો એક સમૂહ છે. 8 ઓગસ્ટ 1967 રોજ થાઇલેન્ડના બેંગકોંગમાં આસિયાન ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બેંગકોંગ ઘોષણા બાન્ડુંગ પરિષદ થઈ ત્યારબાદ બેંગકોંગ ઘોષણા થઈ અને આસિયાનની રચના થઈ. આસિયાનના જે સભ્ય દેશો છે એમાં નામ આપ યાદ રાખી શકો છો, બ્રુનેઈ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઈન્સ, સિંગાપુર, થાઇલેન્ડ અને વિયેતનામ. તો આ 10 આપણા જે સાઉથ ઇસ્ટ એશિયાના દેશો છે. આર્થિક સંકલનની વાત કરવામાં આવી છે. આસિયાન ઇકોનોમિક કમ્યુનિટી જે સિંગલ માર્કેટ અને ઉત્પાદન આધાર બનવાની દિશામાં કામ કરી રહ્યું છે. આગળ વાત કરીએ એમ કે એમની જે આર્થિક નીતિ હોય સમાન હોય, આસિયાનના તમામ દેશો અન્ય દેશો સાથે સેમ પ્રકારના કસ્ટમ ડ્યુટીઝ લાગુ કરે, અન્ય ટેક્સીસ લાગુ કરે, તો આ પ્રકારનું જે જોડાણ છે આર્થિક જોડાણ ગણાય, સિંગલ માર્કેટ ગણાય. રાજકીય સહકાર, આસિયાન અને એના સભ્ય દેશો વચ્ચે રાજકીય સ્થિરતા અને સહકારને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્નશીલ છે. આતંકવાદ વિરોધી આપત્તિ વ્યવસ્થાપન સંઘર્ષનું નિરાકરણ, આ બધી બાબતો હંમેશા એમના માટે પ્રાયોરિટીઝ રહેતી હોય છે. પ્રદેશમાં ભૂમિકા તો અલગ અલગ જે દેશો હોય એની સાથે ચર્ચા વિચારણા કરે. એશિયા, દક્ષિણ પૂર્વ એશિયામાં શાંતિ, સ્થિરતા અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે એની મહત્ત્વપૂર્ણ ભૂમિકા. આંતરરાષ્ટ્રીય કક્ષાએ અન્ય દેશોને પણ આ મિટિંગમાં આવકારતું હોય છે. અને દક્ષિણ ચીન સાગરમાં જે પ્રાદેશિક વિવાદો ચાલી રહ્યા છે, સભ્ય દેશો વચ્ચે જે આર્થિક અસમાનતા છે, આવા ઘણા બધા પ્રશ્નો પણ એ સામનો કરી રહ્યું છે. તો જીપીએસસી ફાઉન્ડેશન બેચમાં જ્યોગ્રાફી ચિંતન સર દ્વારા 10:30-12:13 લેક્ચર યોજાનાર છે. એક સર્વે, લાસ્ટ એકાદ બે ટોપિક બાકી હશે, ફટાફટ એને કવર કરી લઈએ. નેશનલ મેન્યુફેક્ચરિંગ ઇનોવેશન સર્વે, એક ઇનોવેશનને લઈને સર્વે થયો હતો. આ સર્વે કેમ મહત્ત્વપૂર્ણ, તો સર્વેને લઈને કેટલાક અગત્યના ફેક્ટ પણ આપણને ખ્યાલ હોવા જોઈએ. તો મેન્યુફેક્ચરિંગ જે અલગ અલગ કંપનીઓ છે એમના દ્વારા જે જે ઇનોવેશન કરવામાં આવ્યા હોય એને ધ્યાનમાં લઈને આ સર્વે થયો હતો. તો કર્ણાટક જે છે એ એકંદરે સૌથી વધુ ઇનોવેટિવ રાજ્ય બન્યું છે, ત્યારબાદ તેલંગાણા અને તમિલનાડુ. તો કર્ણાટક જે છે પહેલા નંબરે છે, બીજા નંબરે તેલંગાણા અને ત્રીજા નંબરે તમિલનાડુ છે. ઇનોવેટિવ રાજ્યોની યાદીમાં આ રેન્કને આપણે ખાસ યાદ રાખીશું. ઉત્તર પૂર્વના જે રાજ્યો છે એ પ્રમાણમાં પાછળ છે, બિહાર પણ પાછળ છે. 28 રાજ્યો, 6 કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 8000થી વધુ કંપનીઓનું સર્વે કરવામાં આવ્યું અને એના આધારે આ રેન્કિંગ નક્કી કરવામાં આવ્યા. મિનિસ્ટ્રી ઓફ સાયન્સ અને ટેકનોલોજી દ્વારા ખાસ આ સર્વે કરવામાં આવ્યો હતો. તો કયા કયા પેરામીટર્સને ધ્યાનમાં રાખવામાં આવે, તો કંપનીઓ દ્વારા કરવામાં આવતી નવીનતામાં વધારો થવાના કારણે એનો વેચાણમાં વધારો થયો હોય. પછી બીજો એક ફાયદો છે આનાથી, ઇનોવેશન પર ફોકસ કરવાથી ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ જે છે એનાથી ભારતીય રેન્કિંગમાં વધારો થશે. તો આ જે ઇન્ડેક્સ છે, આ સર્વે જે છે એનું ઇમ્પોર્ટન્સ શું છે, નવીનતાથી અથવા નવાચારથી શું ફાયદા થાય, તો નવીનતા નવાચારથી વેચાણમાં વધારો થઈ શકે. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ સુધરી શકે. અત્યારે હાલ 40મા સ્થાને હતું, એનાથી પણ હજુ આપણે આગળ જઈ શકીએ છીએ. અજય વોરિયર એક એક્સરસાઇઝ ન્યૂઝમાં હતી, સંયુક્ત સૈન્ય કવાયત અજય વોરિયર 23. તો યુનાઇટેડ કિંગડમ અને ભારતની વચ્ચેની આ એક્સરસાઇઝ હતી, વાયુસેનાની આ એક્સરસાઇઝ છે. 2021માં છેલ્લે ઉત્તરાખંડના ચૌબટિયામાં યોજાઈ હતી અને વર્તમાન સમયમાં યુનાઇટેડ કિંગડમના સેલિસબરી પ્લેન્સ ખાતે આ યોજાઈ રહી છે. તો એક્સરસાઇઝમાં જનરલી ક્યાં યોજાય છે, કોની વચ્ચે યોજાય છે, એ બે આ મુદ્દા આપણા માટે અગત્યના. તો સેલિસબરી પ્લેન્સ ખાતે યુનાઇટેડ કિંગડમમાં યોજાઈ રહી છે આ એક્સરસાઇઝ. ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચેની આ સંયુક્ત સૈન્ય કવાયત છે અજય વોરિયર 23. ભારતીય સેનાની બિહાર રેજિમેન્ટ પણ આમાં જોડાઈ છે. ભારતીય સેના અને બ્રિટિશ આર્મી વચ્ચેનું આ મહત્વપૂર્ણ સહયોગ છે.
નવી દિલ્હીમાં એક એસસીઓ સમિટ યોજાઈ રહી છે, તો આ પણ એક ફેક્ચ્યુઅલ ડેટા છે, આપણે યાદ રાખી શકીએ છીએ. નવી દિલ્હીમાં એસસીઓની સમિટ જુલાઈમાં યોજાવાની છે. એસસીઓને લઈને આપણે એની થીમ્સ ને વગેરે મુદ્દાઓ લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કર્યા હતા. ફોર સિક્યોર એસસીઓ ભારત દ્વારા રજૂ થયેલી થીમ હતી. સમિટના મુખ્ય એજન્ડામાં આતંકવાદ વિરોધ, અફઘાનિસ્તાનની સ્થિરતા, ચાબહાર પોર્ટ, ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરની એક વાત કરવામાં આવી છે. તો આ બધા જ અગત્યના મુદ્દા છે, એસસીઓના માધ્યમથી ચર્ચા થનારા હોય. એસસીઓના સભ્યોને લઈને આગળ આપણે લેક્ચરમાં ચર્ચા કરી હતી, ફરી એકવાર નજર કરી લઈએ. ભારત, રશિયા, ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. ઈરાનને કદાચ આ વર્ષે સભ્ય બની શકે એવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આર્મેનિયા, અઝરબૈજાન, કંબોડિયા, નેપાળ, શ્રીલંકા, તુર્કી જેવા દેશો જે છે ડાયલોગ પાર્ટનર છે. એક યોજનાઓ ન્યૂઝમાં હતી તાજેતરમાં, જેને 8 કે 9 વર્ષ પૂરા થયા એટલા માટે ચર્ચામાં હતી. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજના, તો આ ત્રણેય યોજનાઓ સામાજિક સુરક્ષા સાથે સંકળાયેલી યોજનાઓ છે. આ યોજનાઓ સામાજિક સુરક્ષા સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ યોજનાઓ હોય એને લઈને કેટલાક ફેક્ટ ખ્યાલ હોવો જોઈએ. તો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, જીવન જ્યોતિ વીમા યોજના છે એ શેની સાથે સંકળાયેલી છે? તો એક વર્ષ જીવન વીમા યોજના છે જે કોઈપણ કારણોસર મૃત્યુ માટે દર વર્ષે કોઈપણ કારણથી મૃત્યુ થાય તો એ નિશ્ચિત રિટર્ન આપે છે. 18 થી 50 વર્ષની વય જૂથના વ્યક્તિઓ જેમની પાસે બેંકમાં કે પોસ્ટ ઓફિસમાં ખાતું હોય આ યોજનામાં લાભ લઈ શકે છે, જોડાઈ શકે છે. અને એનાથી લાભ શું થાય છે? તો 436 રૂપિયાનું તમે પ્રીમિયમ ભરો છો, તેની સામે કોઈપણ કારણસર મૃત્યુ થાય તો 2 લાખનું વીમા કવર પૂરું પાડે છે. કોઈપણ કારણથી મૃત્યુ થાય ત્યારે આ સુરક્ષા મતલબ એક કવર પૂરું પાડે છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના. એની સામે જે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે એમાં આગળ 18 થી 50 વર્ષ હતું, એની જગ્યાએ અહીંયા 18 થી 70 વર્ષના વય જૂથના વ્યક્તિને લાગુ પડે છે. અને સુરક્ષા શેની સામે હોય? અકસ્માત સામે. પેલી જીવન જ્યોતિ છે એટલે જીવનની જ્યોત બુજાઈ જાય કોઈ પણ સમયે ત્યારે સુરક્ષા પૂરી પાડે. પણ આ જે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે પર્ટિક્યુલરલી અકસ્માત સામે સુરક્ષા પૂરી પાડે છે. 18 થી 70 વર્ષની વય જૂથના વ્યક્તિને એમાં સામેલ કરવામાં આવ્યા છે. અહીંયા જે પ્રીમિયમ છે 20 રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ હોય અને અપંગતા માટે પણ અલગથી એમાં સહાય પૂરી પાડવામાં આવે છે. તો ટોટલ 2 લાખ રૂપિયા અને અપંગતાના અથવા આંશિક વિકલાંગતાના કિસ્સામાં 1 લાખ રૂપિયાનું કવર અહીંયા પૂરું પાડવામાં આવે છે. તો આ સુરક્ષા વીમા યોજનાની વિશેષતા, બંનેમાં પ્રીમિયમ અલગ છે, વર્ષ અલગ છે. અટલ પેન્શન યોજના કોણા માટે લાગુ થાય? તો તમામ ભારતીયો, ખાસ કરીને ગરીબો, વંચિતો અને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે સાર્વત્રિક સામાજિક સુરક્ષા માટેની આ યોજના છે. પેન્શન પણ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ચાલતી આ યોજના છે. અને કોણ એમાં જોડાઈ શકે? તો અહીંયા છે 18 થી 40 વર્ષ. તો 18 થી 40 અટલ પેન્શન યોજનામાં, 18 થી 50 વર્ષ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં અને 18 થી 70 વર્ષ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં. તો આ ખાસ ડિફરન્સ છે, એજ ગ્રુપનો એ ખાસ યાદ રાખીશું. રાજસ્વ ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ પોલીસ ભરતીની એક્ઝામને લઈને બેચ ચાલી રહી છે. ઓલરેડી ડીવાયએસપી, પીએસઆઈ, પીઆઈ, કોન્સ્ટેબલ તમામ રેન્કમાં રાજસ્વ ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ ઘણા મિત્રો પાસ થઈ ચૂક્યા છે. તો આવી પીએસઆઈ, એએસઆઈ અને અન્ય ઓનલાઈન ઓફલાઈન બેચ તમે જોડાઈને પોલીસ ભરતીમાં જોડાવાનું સપનું સાકાર કરી શકો છો પ્રાજસ્વ ફાઉન્ડેશનના માધ્યમથી. તો આજનો સેશન મિત્રો અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આજના ટોપિક જે પાર્ટ 2 હતો મે મહિનાનો એ અહીંયા કવર કર્યો. ઓલમોસ્ટ જે 10 તારીખ 11 તારીખ સુધીના જે અગત્યના ટોપિક હતા એ આપણે અહીંયા કવર કર્યા છે. નેક્સ્ટ પાર્ટમાં બાકીના જે નવા ટોપિક હશે એ શેર કરીશું. બાય વીકલી ડેઇલી કરંટ અફેરના જે અગત્યના મુદ્દા છે અને બાય વીકલી આપણે વેનસડે અને સેટરડે શેર કરતા રહીશું રાત્રે 9 વાગે. તો મિત્રો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને બીજા મિત્રો સુધી માહિતીને પહોંચાડજો. થેન્ક યુ ફ્રેન્ડ.